त्रिविधि ताप में बढ़ता एवा दरेक जीवात्मा ने माटे शांतिनो सर्वश्रेष्ठ अने सहेलो जो कोई उपाय होय तो ये छे भगवानना लीला चरित्रोने सांभळवा। भगवान श्री हरि कहे छे के अमे जे जे अवतारे जे जे स्थानक में जे जे लीलाओ करी होय एने हमेशा संभाळी राखवी। अपने कोई वेद वेदांत ने भणी अने पंडित थई शकीए एना अर्थोने समझी शकीए एवी कैपेसिटी वाला नथी। अने एटला माटे आपणा माटे मोक्षनो सहેલામાં સહેલો ઉપાય એ જ છે કે આપણે સમજી શકીએ એવી લોકભોગ્ય ભાષામાં આપણા નંદ સંતો ભગવાનની અનેક લીલાઓ એને ગ્રંથસ્થ કરીને આ લોકમાંથી ગયા છે। આપણા માટે સાહિત્યનો ખજાનો અહીંયા મુકતા ગયા છે, એને અંદર ડૂબકી મારીએ તો જિંદગી પૂરી થાય તોય પણ એનો પાર આવે એવું નથી। એને વાંચી સાંભળી અને આજ સુધીમાં કેટલાય આત્માઓ પરમેશ્વરને પામ્યા છે અને ભગવાન શ્રી હરિએ આ ભૂમંડળમાં આવી અને કાયમને માટે મુક્તિનો માર્ગ ખુલ્લો રહે એના માટે ઘણો દાખલો કર્યો છે। નહીતર છપૈયામાં ભગવાન શ્રી હરિ રહેતા તો એમાં ત્યાં જે જે કંઈ કાર્યો કર્યા હોય એના સાક્ષી છપૈયાવાસી ધર્મકુળ વગેરે હોય। સત્સંગમાં આવ્યા પછી મહારાજે જે જે કર્યું એના સાક્ષીઓ પણ ઘણા બધા સંતો હરિભક્તો હતા, પણ 7 વર્ષ સુધી મહારાજે વનમાં જે કંઈ કર્યું એના સાક્ષી કોઈ નથી, કોઈ એને જોનારું નથી। તો આટલી બધી જે વનની લીલાઓ હજુ આપણે અર્ધે પણ નથી પહોંચ્યા તો આ કોણે લખી હશે, કોણે કીધી હશે, આના સાક્ષી કોણ? સત્સંગને અંદર આવ્યા પછી મહારાજને ઘણીવાર સંતો વગેરે પૂછતા હશે અને ભગવાને પોતે જ આ વાતો કરી હશે કે વનની અંદર આટલા આટલા સ્થાનમાં અમે ફેર્યા અને આટલા આટલા લોકો અમને મળ્યા, કોઈક કોઈક રસ્તામાં સાથે થયા હોય પણ એને બધી લીલાઓની ખબર ન હોય, અને જેને ખબર હોય કે આ પરમેશ્વર છે તો એ ભગવાનનો પીછો છોડે જ નહીં। કોઈ 2 દિવસ, કોઈ 5 દિવસ, કોઈ 2 મહિના, કોઈ વર્ષ એ રીતે મહારાજની સાથે રહ્યા અને બધાએ સૌને સ્થાને ગયા। જાજો સમય ભગવાન એકાકી જ વનની અંદર ફર્યા છે। પહેલાં આ ભરતખંડનો જે ઉત્તર વિભાગ એને ભગવાન શ્રી હરિએ પાવન કર્યો અને હવે મહારાજ દક્ષિણ છેડે પધારી રહ્યા છે। આખી અવનીને પ્રદક્ષિણા દઈ અને પછી ભગવાન સોરઠની અંદર આવે છે। તો ભગવાન શ્રી હરિ કાંચીપુરમ એને પાવન કરી થોડા દિવસ ત્યાં રોકાઈ વચ્ચે આવતા ગામડાઓને વિટાવતા દક્ષિણ ભારતનું અતિ ઉત્તમ ક્ષેત્ર જેને કહેવાય એ છે શ્રીરંગ ક્ષેત્ર ત્રિચિનાપલ્લી। તો ભગવાન શ્રી હરિ શ્રીરંગ ક્ષેત્ર પધાર્યા છે, સુંદર નિર્મળ જળ વહાવતા કાવેરી ગંગા વહી રહ્યા છે, અતિ વિશાળ જેનો દરિયા જેવો પહોળો પટ છે, નિર્મળ જેનું જળ છે। મહારાજે પ્રસન્ન ચિત્તે પહેલાં કાવેરી ગંગામાં સ્નાન કર્યું છે,
भारत वर्षनी मोटी अति पवित्र आ नदी गणाय छे। गुरुदेव रामानुजाचार्य जी अने गुरु रामानंद स्वामी एमनी आ पवित्र रमण भूमि छे। रामानुजाचार्य जी नी ज्यां बैठक छे भगवान श्री हरि कावेरी गंगा ने पावन करी अने श्रीरंग भगवान ना दर्शन करवा माटे पधारे छे। आ देशनू मोटामां मोटू जो कोई हिंदू टेम्पल होय तो ये छे आ श्रीरंगनाथ स्वामीनुं मंदिर। 76 વીઘા જમીનની અંદર આ મંદિર ફેલાયેલું છે। મંદિરના મુખ્ય ગેટમાં ગયા પછી તમે 1 કિલોમીટર ચાલો ત્યારે તમને શ્રીરંગ સ્વામીના દર્શન થાય। એની કલા કારીગરી દરેક વસ્તુને જ્યારે જોઈએ ત્યારે આપણને એમ થાય કે પહેલાના રાજા મહારાજાઓએ કેટલો દાખલો કરી અને કેવા મોટા મંદિરો બંધાવ્યા છે। સુંદર ભગવાન શ્રીરંગનાથની મૂર્તિ છે। શેષ શૈયામાં ભગવાન પોઢેલા છે, લક્ષ્મીજી ચરણ ચંપી કરે છે। આ દિવ્ય સ્વરૂપના દર્શન કર્યા શ્રીરંગ ભગવાનને પણ આજ અતિશય આનંદ થયો છે। મંદિરના પટમાં સુંદર સુવર્ણસ્તંભ છે, ભગવાન શ્રી હરિએ એનો સ્પર્શ કર્યો છે અને બાજુમાં જે રામાનુજાચાર્યજીને બેઠક ત્યાં રામાનુજાચાર્યજીની મૂર્તિ છે અને મૂર્તિનો ભગવાને સ્પર્શ કર્યો છે, દર્શન કર્યા છે। કાવેરી નદીના કિનારે સુંદર બગીચો છે અને એ બગીચામાં ભગવાન શ્રી હરિ રોકાયા છે। મહારાજ એક વૃક્ષ નીચે ધ્યાન લગાવીને બેઠા છે। આ બગીચાનો રખેવાળ માળી અચાનક બગીચાની અંદર આવ્યો અને ભગવાન શ્રી હરિને ધ્યાનસ્થ સ્થિતિમાં જોયા એટલે માળીને અતિશય આકર્ષણ થયું કે આટલી નાનકડી કોમળ ઉંમર અને આટલા કઠોર તપ કરીને શરીરને જેણે સૂકવી નાખ્યું છે આવા દિવ્ય બાલાજોગી કોણ હશે। માળી ભગવાનની પાસે જઈ વંદના કરે છે, ભગવાન નેત્રો ખોલતા નથી એટલે માળી સામે બેઠો। થોડી વારે મહારાજે નેત્ર ખોલ્યા એટલે માળી વંદન કરીને કહે છે કે મહારાજ તમે કંઈ જમ્યા? મહારાજ કહે હજુ જમવાનું મળ્યું નથી। ત્યારે પેલો માળી ભગવાનને કહે છે કે જો તમે જમો તો હું મારે ઘેરથી રસોઈ બનાવીને લઈ આવું। ભગવાન કહે છે કે અમે બનાવેલી રસોઈ જમતા નથી માટે કાચું સીધું લઈ આવો તો અમારી જાતે રસોઈ બનાવીશું। માળીને અતિશય ભાવ થયો, ભગવાન માટે સીધું લાવ્યો છે, રસોઈ બનાવી અને ભગવાન જમ્યા છે, માળીને પ્રસાદી આપી છે। માળી કહે છે કે મહારાજ અહીંયા કાયમ રહ્યો, પ્રભુ કે કાયમ નહીં પણ અમારે થોડો સમય, જગ્યા ખૂબ સારી છે, અતિ પવિત્ર તીર્થસ્થાન છે એટલે થોડો સમય અમે રોકાઈશું। બીજે દિવસે માળી ભગવાન શ્રી હરિને કહે છે કે પ્રભુ સીધું લાવું, મહારાજ કે હવે અમારે ફળ ફૂલ જમવાની ઈચ્છા છે માટે આ બગીચામાંથી ફળ ફૂલ ઉતારીને તારે અમને કાયમ આપવા। માળી નિયમ પ્રમાણે મહારાજને ફળ ફૂલ જમાડે છે, રોજનો એવો ક્રમ। 2 વખત કાવેરી ગંગામાં મહારાજ સ્નાન કરે અને સવાર સાંજ શ્રીરંગનાથ સ્વામીના દર્શન કરવા માટે જાય, રામાનુજાચાર્યજીના દર્શન કરી મંદિરમાં બેસી અને મહારાજ થોડી વાર ધ્યાન કરે, જપમાળા લઈ અને જપ કરે। જેવો તેવો માણસ હોય અને આ મંદિરની અંદર પ્રવેશ કરે પછી એને બહાર ક્યાંથી નીકળવું એ સૂજે નહીં, અને એમાંય પાછું દક્ષિણ ભારત એટલે હિન્દી ભાષામાં કોઈ સમજે નહીં, ગુજરાતીની તો વાત જ નહીં, કાં તો ત્યાંની ભાષા આવડતી હોય તેલુગુ વગેરે અને અથવા અંગ્રેજી આવડતું હોય તો લોકો થોડું ઘણું સમજે, બાકી તો શાનમાં બધાયના ધક્કા ખાવાના રહે। આવું વિશાળ
आ श्रीरंगनाथ भगवाननो मंदिर छे। भगवान श्री हरिए मंदिरने पावन कर्युं छे। विद्वान ब्राह्मणो देवना दर्शन करवा माटे आवता होय, महाराजने कोई प्रश्न पूछे, भगवान एनी साथे शास्त्र चर्चा करे छे। कोई पण निराकारवादी होय तो भगवान एने साकारवादनी समजण आपे छे। વળી પાછા કાવેરીને કિનારે જઈ અને બગીચામાં વાસ કરે છે। આ રીતે મહારાજ 2 મહિના સુધી આ શ્રીરંગ ક્ષેત્રમાં રોકાયા છે। કેટલાય દૈવી જીવાત્માઓને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે। મહારાજ ત્યાંથી જ્યારે વિદાય લેવા તૈયાર થયા ત્યારે માળી ભગવાનને પગે લાગે છે કે પ્રભુ, અત્યાર સુધી તમે અહીંયા રોકાયા અને હવે તમે અમને છોડીને જાઓ છો તો અમારા આત્માનું કલ્યાણ કરજો। ભગવાન શ્રી હરિ કહે છે કે અમારી આ મૂર્તિને કાયમને માટે યાદ રાખજે અને તારું શરીર જ્યારે પડી જશે પછી તને ગુજરાતને અંદર સુરત શહેરના નગર શેઠ જાદવજી શેઠ એને ઘેર જન્મ મળશે અને બાલચંદ્ર તારું નામ પડશે, ત્યાં અમને ઓળખી અમારું ભજન કરી અને અંતે અમારા ચરણને પામશો। સુરતની અંદર ઘણા બધા હરિભક્તો થયા પણ એમાં આપણે પહેલો નંબર જો આપવો હોય તો બાલચંદ્ર શેઠને આપી શકીએ, એવા ભગવાનના પરમ પવિત્ર ભક્ત। અને આ બાલચંદ્ર શેઠે આખા સુરતની અંદર મુનિબાવાને પણ સત્સંગની પ્રેરણા જો થઈ હોય તો આના દ્વારા, કારણ કે બાલચંદ્ર શેઠે ગઢપુર આવી અને મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ, સુરતને સત્સંગના રંગે જો રંગવું હોય તો સુરતના ભગવાન એવા જે મુનિબાવા એને કોઈ સત્સંગની રીત અને સાકારવાદ સમજાવે એવા સંતને મોકલો। અને બાલચંદ્ર શેઠની સાથે બ્રહ્માનંદ સ્વામીને મહારાજે મોકલેલા સુરતના અર્ધેશ્વર કોટવાળ, એમને પણ સત્સંગ કરાવનાર જો કોઈ હોય તો એ બાલચંદ્ર શેઠ છે। ભગવાન શ્રી હરિએ આ રીતે એને વર આપ્યો અને મહારાજ હવે શ્રીરંગ ક્ષેત્રથી આગળ જાય છે। સમુદ્રનો કિનારો દક્ષિણ ભારત એટલે ત્રણેય બાજુ સાગર જ દેખાય। મહારાજને સાગર ખૂબ ગમે એટલે દરિયાના કિનારે કિનારે ચાલ્યા જાય। વચ્ચે ક્યાંક બંદર વગેરે આવે તો મોટા મોટા વાહણો હોય, મહારાજ આ બધું જોતા જાય, વળી ક્યારેક ક્યારેક વાણમાં બેસી અને દૂર સુધી સમુદ્રમાં વિહાર કરવા માટે જાય, વળી પાછા કાંઠે આવે, રાત્રિ મુકામ કરીને ત્યાંથી આગળ જાય। જ્યાં જ્યાં સવાર પડે કોઈ પવિત્ર સ્થાન દેખાય તો મહારાજ સાગર સ્નાન કરે છે। આ રીતે અનેક પ્રકારના ચરિત્રોને કરતા જેટલા જેટલા જીવાત્માઓ મળે એને સ્વ સ્વરૂપનું જ્ઞાન આપતા થકા ભગવાન શ્રી હરિ સેતુબંધ રામેશ્વર પધાર્યા છે। ભારત વર્ષના પવિત્ર 4 ધામ માયેલું આ ધામ છે, દ્વાદશ જ્યોતિર્લિંગ માયેલું પવિત્ર જ્યોતિર્લિંગ છે। સમુદ્ર તટે શિવજીનું મહામોટું મંદિર છે અને આ મંદિરમાં 1212 સ્તંભવાળો મંડપ છે। રાજાઓના ભક્તિભાવની એ સાક્ષી પૂરે છે। બીજા બધા મંદિરો તો આપણે સમજી શકીએ પણ રામેશ્વર ભગવાનનું જે મંદિર છે એની આજુબાજુમાં તમે નજર કરો તો કેટલાય કિલોમીટર સુધી તમને ક્યાંય પર્વત નજરમાં આવે નહીં, તો આટલું મોટું ગગનચુંબી મંદિર બનાવ્યું એના પથ્થર એ ક્યાંથી લાવ્યા હશે? કારણ કે ત્યાંની દરિયાઈ પૃથ્વી એના પેટાળમાં પથ્થર નથી। લોકો એવું કહે છે કે વાણમાં નાખી નાખી અને એ પથ્થરોને દૂર દૂરથી લાવવામાં આવ્યા છે। આજે આપણે અંદર ચાલતા થાકી જઈએ એટલું વિશાળ આ મંદિર છે। ભગવાન શ્રી હરિ સૌ પ્રથમ સાગરની અંદર સ્નાન કરે છે। 21 લાખ વર્ષ પહેલાં ભગવાન રઘુનાથજીએ સીતાજીની શોધ માટે આ સાગર કિનારે પડાવ નાખેલો।
भगवान ने हनुमान जी महाराज द्वारा समाचार मिलेला के सागर ने सामे पार लंका नगरी में रावण ने अशोक वाटिका में सीताजी बिराजे छे। रावण ने साथ युद्ध करवा माटे घणो बधो रीछ वानर वगैरह नु सैन्य लई अने भगवान रघुनाथ जी रामेश्वर आवीने रोकाया के हवे अहींथी आगळ केवी रीते जवुं। पांच पंदर जना ने लई जवाना होय तो ठीक छे, पण अडार पद्म वानरनी बहोळी सेना लई जवानी। पोते परमेश्वर होवा छताय नळ नील अंगद वगैरह जे कोई साथे हता हनुमानजी वगैरहनी सलाह लीधी अने एवो ठेराव करवामां आव्यो के दरियो छे ये देव छे, माटे दरबासन ऊपर बेसी अने हे परमेश्वर तमे सागरनी पासे रस्तानी मागणी करो, ये जरूर रस्तो आपशे। कारण के 400 गाउनो समुद्र छे, हमणा थोड़ो घणो होय तो ठीक छे। भगवान रघुनाथ जीए मनुष्य भाव लावी दरबासन बिछावी धनुष बाण ने एक बाजू मूकी अने आँखों वींची अने भगवान साधना करवा माटे बैठा। त्रण दिवस जता रह्या, भगवान एक ज आसने बैठा छे, दरियाए जवाब आप्यो नहीं। एटले भगवाननी ब्रकुटी वक्र थई, भगवान कहे छे कि लक्ष्मण मारू धनुष बाण लावा लातो का देव बातों से नहीं माने, आने जरूर दंड करवो पड़शे एम कही अने भगवान ज्यां उभा थया अने सारंग ज्यां हाथ में लीधू त्यां तो सागरना आजा गगड़ी गया। मूर्तिमान समुद्र देव हीरा मोती नो थाळ हाथ में लय पूजोपचार लय भगवान रघुनाथ जी ना चरण में पड़ा, कहे परमेश्वर हूँ तमने ओळखी न शक्यो। भगवाने ज्या धनुष्य हाथ में लीधू सागर ने अंदर मोटा मोटा लोड उठवा लाग्या। भगवान तो नक्की ज कर्यो के एक ज बाणे आखो दरियो सूकवी नाखू, पछी चालीने सामे किनारे जता रहीए। समुद्र ने डर लाग्यो, भगवानी प्रकृतिना विलास में डरेलो सागर भगवान ने प्रार्थना करे छे के हे परमेश्वर वचलो रस्तो काढ़ो। भगवान के रस्तो बतावा माटे तो आ त्रण दिवस थी अहींया साधना करूँ छू, पण अभिमानी एवा हे दरिया देव अमारी वात ने तमे ध्यान में लीधी नहीं ने एटले पछी डारो देवो पड्यो, माटे रस्तो तमारे बतावानो छे। तमे कहो तो हूँ तो सूकवी पण नाखू, पण समुद्र ने सूकवो ये कुदरतनी मर्यादाओनो भंग थाय माटे रस्तो तमे बतावो। त्यारे समुद्र कहे छे कि महाराज तमे सर्व प्रकारे समर्थ छो, तमे धारो तो तमाम सैन्य ने मारा पाणी ने ऊपर छपछपिया करता चलावीने लई जाओ। तमे मनुष्य लीला करो छो माटे वचलो रस्तो तो ये ज छे के मारा ऊपर सेतु बांधो। ज्यां सुधी सेतु न बंधाय त्यां सुधी आ जळनु उल्लंघन थाय नहीं, मर्यादाओ तूटे। भगवान श्री हरि कहे छे 400 गावनो पट अने 14 वर्षनो मारो वनवास छे, भरतजीने कॉल आपीने आव्यो छु। भगवानना हृदयमां तो एवी भावना हती सीताजी नहीं मळे चाले, बाकी भरतने कंई थावुं नहीं जोईए, माटे आ काम केवी रीते थाय। त्यारे दरियाए भगवानने कह्युं छे कि हे परमेश्वर तमारा सैन्यमां नळ अने नील छे अने आ बन्नेना हाथे पत्थर तरे एवो एनो ऋषिना आशीर्वाद छे, એટલે એને તમે મોટા મોટા પથ્થરો વાનરો લાવી લાવીને આપે ને એ પથ્થર મારા જળમાં નાખશે તો પથ્થર તરશે। કારણ કે દરિયામાં સેતુ બાંધવો હોય તો સેતુ બાંધવા માટે પહેલાં મોટા મોટા સ્તંભ ઊભા કરવા પડે, કંઈક આધાર તો જોઈએ ને, અને 400 ગામમાં સેતુ બાંધે તો હજી અત્યારે પૂરું થયું ન હોય। કારણ કે નદી હોય તો એના ઉપર ડેમ બાંધીને પાણીને રોકવામાં આવે, ચોમાસું ન હોય ત્યારે નદીમાં પાણીનો પ્રવાહ સુકાય, દરિયામાં તો એવું કાંઈ હોતું નથી। માટે મહારાજે નળ અને નીલના હાથે સેતુ બંધાવજો, થોડા સમયમાં કામ પૂર્ણ થશે, આવી રીતે કહ્યું। એટલે ભગવાને ત્યાં સેતુ બાંધેલો એને સેતુબંધ રામેશ્વર કહેવામાં આવે છે। અને ભગવાને જ્યારે આ કાર્યનો આરંભ કર્યો ત્યારે સૌ પ્રથમ ત્યાં રામેશ્વર મહાદેવની સ્થાપના કરી છે, શિવલિંગ સ્થાપવામાં આવ્યું છે।
અને ભગવાને જ્યારે શિવલિંગનો અભિષેક કર્યો ત્યારે તમામ તીર્થોનું આવાહન કર્યું કે પવિત્ર તીર્થ જળથી અમારે આ શિવજીને અભિષેક કરવો છે, અને એ વખતે મૂર્તિમાન તમામ તીર્થો ત્યાં આવેલા. ભગવાન રઘુનાથજીએ તીર્થોનું જળ લઈ અને મહાદેવને અભિષેક કરીને ભગવાનને કહે છે કે અમારા હાથે સ્થાપના કરી એટલે અમે એમનું નામ રામેશ્વર રામનાથ મહાદેવ રાખીએ છીએ. તીર્થોનું જળ લઈને અભિષેક કર્યો. તીર્થો કહે છે કે મહારાજ અમારે અહીંયા રહેવાની ઈચ્છા છે, એટલે ભગવાને એ તીર્થોને ત્યાં ને ત્યાં જ સ્થાપ્યા છે. આજે 22 કુવાઓની અંદર 22 તીર્થોએ નિવાસ કર્યો છે, જેના પવિત્ર જળથી આપણે સ્નાન કરીએ છીએ. દરિયાની અંદર ખારું પાણી હોય પણ આ જે જળાશયો છે એની અંદર એટલું બધું ખારું પાણી હોતું નથી, કારણ કે આ ભારત વર્ષના તીર્થો ત્યાં આવીને રહ્યા છે. બહુ સુંદર નિર્મળ જળ, એ જે કૂવાઓ દેખાય, જે કુંડ દેખાય, તો કોઈને એવું લાગે કે એમાં જળ ભરતા હશે પણ એમાં ભરવામાં નથી આવતું, એ પીટાળમાંથી આપોઆપ તીર્થો પ્રગટ થયા છે. તો ભગવાને રઘુનાથજી આ રીતે ત્યાં સેતુ બાંધી અને લંકા ઉપર ચઢાઈ કરેલી અને સીતાજીને લાવેલા. આ સેતુ ઉપર એક જ વખત ભગવાન ચાલ્યા છે, પાછા વળ્યા ત્યારે તો પુષ્પક વિમાનમાં બેસી અને ભગવાન આવેલા. દરિયાના નિયમ પ્રમાણે ભયંકર એની અંદર મોજા ઉછળતા હોય પણ ભગવાન રઘુનાથજીની વાંકી પ્રકૃતિ અને હાથમાં લીધેલું સારંગ ધનુષ એની સાક્ષી આજે પણ રામેશ્વરનો સમુદ્ર પૂરે છે. જાણે કે દરિયો સરોવર ભર્યું હોય એવો લાગે, પાણીની અંદર બિલકુલ મોજાઓ તમને દેખાય નહીં, અતિ શાંત અને બિલકુલ સપાટ જેનું તળિયું છે. જાણે આપણે લાદી નાખેલી હોય ને એમાં ઊભા હોઈએ એવો સુંદર આ દરિયો. ગમે એટલા તમે આગળ જાઓ તોય જરાય એમાં બીક ન લાગે. તો ત્યારથી આરંભી અને આ સાગર શાંત બનેલો છે. ભગવાન શ્રી હરિએ આ સાગરને પવિત્ર કર્યો. મહારાજ જ્યારે સમુદ્રની અંદર સ્નાન કરીને બહાર નીકળ્યા ને એ જ વખતે મૂર્તિમાન સમુદ્રદેવ ભગવાન શ્રી હરિની પાસે આવ્યા. ષોડશોપચારથી મહારાજનું પૂજન કરીને કહે છે કે મહારાજ કેટલા 21 લાખ વર્ષ ગયા ત્યારે તમે ફરીવાર મારા આ કિનારે આવ્યા. દરિયાને કલ્યાણનો કોલ આપી ભગવાને એને નિજ સ્થાને મોકલ્યા. સાગર કિનારેથી ભગવાન મંદિરમાં પધારે છે. સુંદર કલાકૃતિવાળું દક્ષિણી ગોપુરમવાળું ભવ્ય આ મંદિર છે. અંદર ગર્ભગૃહની અંદર રામેશ્વર મહાદેવનું લિંગ છે. ભગવાન શ્રીહરિએ દર્શન કરી અને મહાદેવનો અભિષેક કર્યો. ભગવાન શ્રીહરિ બહુ પ્રસન્ન થયા છે. થોડીવાર મંદિરના ગર્ભગૃહમાં મહારાજ બેઠા છે. આજુબાજુના જે તમામ 22 તીર્થો છે તીર્થોને મહારાજે પાવન કર્યા, એને 9 તીર્થ તો અપાયું. દરેક તીર્થ કુંડમાં ભગવાને સ્નાન કર્યું છે. સમુદ્રની પાસે એક સુંદર બગીચો છે અને એ બગીચામાં મહારાજે ઉતારો કર્યો. નિત્ય સ્નાન ધ્યાન દર્શન કરે છે. જોનારાના હૈયામાં ભગવાનની મૂર્તિ વસી જાય. જે આવે એને બેસાડીને મહારાજ એને જ્ઞાન આપે છે. વળી બધાને બેસાડીને એની આગળ રામકથા કરે છે. માણસોને અતિશય આનંદ થાય. રામચંદ્રજીની વાત કરતા મહારાજ એવું કહે કે રામચંદ્રજી તો સ્વયં ભગવાન હતા, પૂર્ણ કામ હતા, પણ છતાંય કુળ કુટુંબ રાજ ધન સ્ત્રી આ બધું ગ્રસ્ત અને દુઃખરૂપ હોવા છતાંય એની વચ્ચે રહી અને આદર્શ મનુષ્ય તરીકે જીવન કેમ જીવવું એ આપણને ભગવાન રઘુનાથજીનું જીવન બતાવે છે. કોઈ પણ સંસારી આ ભગવાનનો દાખલો લઈ શકે છે. ભગવાનનો જન્મ રાજકુટુંબની અંદર હતો. સર્વ પ્રકારની સમૃદ્ધિ જ્યાં છલોછલ હતી અને છતાંય તમે માર્કિંગ કરો તો ભગવાન રઘુનાથજીના જીવનમાં મુશ્કેલી આવી એવી કોઈના પણ જીવનમાં આવી નથી. અને ભગવાને સ્થિર બુદ્ધિ રાખી તમામ આપત્તિઓનો સામનો કર્યો છે
અને મહારાજે આ દુનિયાની અંદર માતા પિતા કેવા હોય, સ્ત્રી કેવી હોય, ભાઈ ભાઈ વચ્ચે સંબંધ કેવા હોય, ઉત્તમ ગૃહસ્થ તરીકેનું જીવન જીવીએ અને આપણા માટે એક ઉત્તમ દાખલો પૂરો પાડ્યો છે. વળી 5-25-100 વર્ષ નહીં, 11,000 વર્ષ સુધી ભગવાન આ ભૂમંડળને પવિત્ર કરતા થકા રહ્યા છે. અને ઉત્તમ રાજા કેવો હોય એનો દાખલો પણ ભગવાન રઘુનાથજીએ બેસાડ્યો છે. મહારાજ આવી વાતો રામેશ્વરની અંદર વસનારા લોકોની પાસે કરે છે. ભગવાનના તમામ ચરિત્રો નિર્દોષ અને દિવ્ય છે, એમાં જે દોષ કલ્પે એ મહાદુખિયા થાય છે. આવી રીતે મહારાજ બધાને સમજાવે છે. ભગવાનના ઉપદેશે કરીને ઘણાય જીવાત્માઓને જ્ઞાન થાય, અધર્મનો ત્યાગ કરી ભગવાનનું શરણું સ્વીકારી અને ભક્તિ કરતા થયા છે. ત્યાંથી ભગવાન શ્રીહરિ ધનુષ્યકોટી પધાર્યા છે, જ્યાં ભગવાન રઘુનાથજીએ પુલ બાંધ્યો છે એમના પણ દર્શન કર્યા છે. એ સ્થાન આજે પાણીમાં ડૂબી ગયું છે, પણ છતાંય આપણે ખાલી સાગર કિનારે દર્શન કરવા માટે જતા હોઈએ છીએ. અત્યારે એની નિશાનીઓ છે, પણ ઉપર 30 ફૂટ સુધી પાણી ચડેલું છે. 2 મહિના મહારાજ રામેશ્વરમાં રહે હરબોલા ખાડી ઉતરીને આગળ જવા માટે મહારાજ વાણમાં બેઠા છે. સુંદર સમુદ્રના તરંગોને નિહાળતા જાય, નામ સ્મરણ કરતા જાય, પોતે જ બનાવેલા સાગરની વિશાળતા જોઈ અને મહારાજ અતિ આશ્ચર્ય પામે છે. ગમે ત્યારે તમે માણસની બનાવટ કરતા કુદરતનું સર્જન જ્યારે જુઓ ત્યારે આપણને વધારે આનંદ થાય. ગમે એવા અત્યારે બાગ બગીચા કે બીજા ફરવાના સ્થાનો માણસે ગમે એટલી મહેનત કરીને 1,000 રૂપિયાનો ખર્ચો કરીને કદાચ બનાવ્યા હોય, પણ છતાંય જ્યારે કુદરતનું સર્જન જોઈએ ત્યારે આપણને અતિ આનંદ થાય. મોટા મોટા બાગ બગીચાઓ હોય એમાં સુંદર મજાના ફળઝાડ હોય, ફૂલઝાડ હોય, એને માણસે લાઇનબદ્ધ એકદમ સરસ રીતે વાવેલા હોય. વળી વૃક્ષવેલીઓ હોય એનું સુંદર મજાનું કટિંગ કરેલું હોય, દેખાવમાં બહુ સરસ લાગે, પણ કુદરતી સમથળ જંગલની અંદર જેવા વૃક્ષો ઊભા હોય, ચારે બાજુ પર્વતની સરસ મજાની હારમાળા હોય, કેટલી વેલડીઓ વૃક્ષોની સાથે વળગેલી હોય, આ કુદરતી સૌંદર્ય પાસે બગીચા કોઈ ગણતરીમાં નહીં. આ દેશનો સારામાં સારો બગીચો કહેવાય છે મૈસૂરનો વૃંદાવન ગાર્ડન, પણ તમને હિમાલયમાં જેટલી શાંતિ થાય એટલી વૃંદાવન ગાર્ડનમાં ન થાય. થઈ હતી ધક્કા ખાઈ ખાઈને પાછા આવવાનું થાય. આ તો એક સામાન્ય આ લોકના મનુષ્યને ફરવા માટે આ સ્થાનો બધાએ બનાવવામાં આવે, પણ કુદરતના સર્જન તમે જુઓ તો એની આગળ માણસના સર્જન એ કાંઈ ગણતરીમાં નથી. આપણે મદુરાઈ જતા અને વચ્ચે ઊંટીવાળો રસ્તો આવ્યો તો પહેલાં ચાના બગીચાઓ, તો આપણી બુદ્ધિ કામ ન કરે કે આવા ઢોળાવની અંદર આ બગીચાઓ ક્યાંય પણ જમીન દેખાય નહીં. જાણે કુદરતે લીલા મખમલના બિછાના બિછાવ્યા હોય એવો સુંદર પ્રદેશ, અને કેટલાય કિલોમીટર સુધી આ વસ્તુ આપણને જોવા મળે. આપણે તો 12 ડોકિયા કરીને જોઈએ તો પાતાળમાં એના મૂળિયા હોય અને એ જે ઝાડ હોય એની ટોચ છે આકાશની સાથે વાતો કરતી હોય, આપણને એમ થાય કે આની લંબાઈ કેટલી હશે, આટલા પવનના ઝપાટા અને સુસવાટામાં આ વૃક્ષો કેવા સ્થિર ઊભા છે, એના મૂળિયા ક્યાં સુધી હશે, એકદમ સીધા સોટા જેવા સમથળ વૃક્ષો. આપણને એમ લાગે કે જાણે કોઈએ ગણી ગણીને વાવ્યા હશે. સરસ મજાની ખીણો વગેરે જ્યારે નજરે પડે અને એમાં ખળખળ કરતા નિર્મળ જળ વહેતા હોય તે કુદરતનું સર્જન જોઈ અતિશય આનંદ થાય. દરિયો તમે જુઓ તોય પણ આપણને એમ થાય કે આનો સર્જનાર કેવો હશે, દરિયા તણો ક્યારો કર્યો, એનો કૂવો કેવડો હશે, આ તો ખાલી એનો ક્યારો છે, અને આટલું બધું પાણી એ લાવતો ક્યાંથી હશે,
વળી ગમે એટલું મીઠું પાણી લઈને દરિયામાં નાખો તરત જ ખારું થઈ જાય, નહીંતર આપણે કેવું હોય કે પાત્રની અંદર જળ લઈને તમે મીઠું નાખો પછી એની અંદર તમે જેટલું મોડું પાણી નાખો એટલું પાણી મોડું પડતું જાય. દરિયામાં 999 મીઠી નિર્મળ જળવાળી નદીઓ ભળે પણ દરિયાનું પાણી સહેજ પણ મોડું પડતું નથી. આ કુદરતનું સર્જન છે. આકાશની સામે નજર કરો, એમાંય કંઈક અમાસની અંધારી રાત હોય અને અગાશીમાં જઈને મધ્યરાત્રિ આકાશ જોવો તો જાણે તમે પેલા ચાદરોની અંદર કાચ લગાવતા ને એમ આકાશની અંદર જાણે આખો ચંદ્રવો હીરાથી મઢેલો હોય એવો આકાશ દેખાય. આટલો મોટો આકાશનો માંડવો પણ એને સ્થિર રાખવા, એને સપોર્ટ આપવા ઠાકોરજીએ ક્યાંય થાંભલાની વ્યવસ્થા નથી કરી, તોય કોઈ દિવસ આભ તૂટીને નીચે પડતું નથી. આભના થાંભલા રોજ ઊભા રહે ને વાયુનો વીંજણો રોજ હાલે. કાયમ તમે જુઓ તો વાયુદેવ આપણને વીંજણો નાખ્યા જ કરે. ઓરડો બંધ કરીને સૂતા હોય તો પંખાની જરૂર પડે, ખુલ્લી જગ્યામાં સૂતા હોય સતત વાયુદેવનો વીંજણો ચાલુ હોય. ભગવાન આ બધું જોયા કરે છે. સૂર્યચંદ્રને તમે જુઓ, તમે મોટા મોટા લેમ્પ ને ગ્લો ફોક્સ ઘણું જોયું હશે પણ આ બે લેમ્પ જેવા ક્યાંય જોયા, જેનો પ્રકાશ 1000 કિલોમીટરથી અહીંયા કેવો સુંદર મજાનો પડે, વળી ક્યારેય પ્રકાશ ઓછો થવા પણ નહીં, લાઇટ જવા પણ નહીં, જાહેર રજા નહીં, હડતાલ નહીં, ટાઈમ ટુ ટાઈમ આવીને આકાશમાં આપણે મોડું થાય પણ એને ક્યારેય મોડું ન થાય. એ બધાય સૂર્યદેવય ગરબારી છે, એને કોઈ દી મહેમાનનું આવે, એને ક્યારે જાનમાં જવું ન પડે. ભગવાને એને જે ડ્યુટી સોંપી છે એને બરોબર વફાદારીથી બજાવે છે. તો આ બધાય કુદરતના સર્જનો છે. ભગવાન શ્રી હરિની મોટા પાની સામે જ્યારે નજર કરીએ ને ત્યારે આપણને આપોઆપ સમજાય. આ વાયુદેવ તો આપણને ક્યાંય દેખાય નહીં ને છતાંય લેરખી આવ્યા જ કરે. વરસાદ તો વળી કંઈક છાંટણા કે વાદળા દેખાય અને બીજા બધા વરસાદ વગેરે તો એવું છે કે અમુક સમયે આવે ને અમુક સમયે નહીં, પણ વાયુદેવ એક સેકન્ડ પણ આગા પાછા થતા નથી. અને જો થયા હોય તો આપણે હોઈએ જ નહીં, કારણ કે વાયુને આધારે આખી સૃષ્ટિ ચાલી રહી છે. ભગવાન આ બધા જ કુદરતી સૌંદર્યોને નિહાળતા થકા ખાડી ઉતરી અને સુંદરરાજ નામના તીર્થમાં પધાર્યા છે. ભવ્ય વિષ્ણુ ભગવાનનું મંદિર છે. વિષ્ણુ ભગવાનની શ્યામ પ્રતિમા ત્યાં બિરાજે છે. ભગવાનના બાહુ કહેતા હાથ બહુ સુંદર છે એટલે એમને સુંદરબાહુ મંદિર પણ કહેવામાં આવે છે. બાજુમાં ભૂદેવી અને શ્રીદેવી બિરાજે છે. મંદિરની સામે મોટો કુંડ છે, એમાં સ્નાન કરીને મહારાજે સુંદરરાજ ભગવાનના દર્શન કર્યા છે. થોડા દિવસ ત્યાં રહી મહારાજ આગળ જાય. અહીંયાથી મદુરાઈ એટલે કે મીનાક્ષી દેવી 26 જ કિલોમીટર થાય એટલે ભગવાન શ્રી હરિ ત્યાં પણ જઈ અને આ તીર્થને પાવન કરે છે. અને ત્યાંથી હવે મહારાજ ભૂતપુરી તરફ આગળ જાય છે. કાંચીપુરમથી ભૂતપુરી બિલકુલ નજીક થાય પણ મહારાજને પેલો સેવક્રમ મળ્યો, આ જ રસ્તે મળેલો. ભગવાન શ્રી હરિએ એને કૃતજ્ઞ જાણીને એનો ત્યાગ કર્યો એટલે રસ્તો મહારાજે ફેરવી નાખ્યો, કારણ કે આ સેવક્રમે ભૂતપુરી જ જવાનો હતો. વળી પાછો ભગવાનને હેરાન કર્યા કરે ને પોટલા ઉપડાવ્યા કરે એટલે ભગવાન કહે છે કે અમારે તો રામેશ્વર બાજુ જવું છે માટે તમે ભૂતપુરી જાઓ એમ કહીને એને વળાવ્યો અને મહારાજ રસ્તો ફેરવી અને રામેશ્વર ગયેલા. આ રસ્તો મહારાજે સેવક્રમ માટે છોડ્યો તો મહારાજને 400 કિલોમીટર વધારે ચાલવું પડ્યું, આખો રાઉન્ડ લેવો પડ્યો ને ફરીને પાછા ભૂતપુરી આવ્યા. આ રીતે ભગવાન શ્રી હરિ ભૂતપુરીના માર્ગે ચાલ્યા જાય. વચ્ચે મોટા મોટા જંગલો, નદીઓ, સરોવરો, ગામડાઓ, નગરો આવે છે, એને મહારાજ વિટાવતા જાય છે. નિષ્કુળાનંદ સ્વામીએ એની યાદી આપી છે કે ચાલ્યા દિશ બાંધીને દયાળ નથી
अपने एवं लगे कि हिमालय वाटे ज भगवान ने मुश्किली पड़ी हे पण वननी तमाम जे वाट ए मुश्किलीओ थी भरेली छे, कारण के भगवाने आगळनो काई पण विचार कर्यो नथी। एक टकनु पण भगवाने क्यारेय पोतानी साथे फळ फूल भातु वगैरे मळतु होय तोय लीधुं ज नथी। एक वखत जमी ले एटले गमे एटलू होय ए बधाने आपी दे, अने एम नेम ज महाराज चालता थाय तो भूतपुरीना रस्ते भगवान जई रह्या छे, दिश बांधीने आगळ वधे। आगळ जता भयंकर वन आव्युं, चालता चालता रात्रि पड़े त्यां महाराज विश्राम करे, सवारे चालता थाय। पांच दिवस गया पण अन्न जळ काई पण मळ्युं नथी, तो जळ न मळे तो फळ तो क्यांथी मळे। पांचमा दिवसनी सांज पड़ी गई, गळू सुकावा लाग्यो, महाराज थी बोली शकाय एवुं नथी। अने ए ज वखते महाराजनुं शरीर अचेत बन्युं, महाराज बेभान बनी गया। वळी थोड़ी वारे मूर्छा वळी एटले ऊभा थई अने धीरे धीरे चालता थया। आगळ जता एक जग्याए पाणी जोयुं एटले महाराजे एमां स्नान करी, शालिग्रामने स्नान करावी अने आजूबाजूमां नजर करी तो परबोळिया फळी जोई चार शिंगो मळी छे। अने ए शेकी अने महाराजे ठाकोरजीने नैवेद्य धरायुं अने आ चार परबोळिया फळीने शिंगो महाराज जम्या छे। त्यांथी महाराज आगळ जाय, छठ्ठो दिवस थयो पण बीजू काई भोजन मळ्युं नथी। छठ्ठा दिवसे महाराज चाल्या जाय, शरीर आખું ધ્રુજે છે। બપોરનો સમય થયો અને એ વખતે ત્યાં એક કૂવો આવ્યો છે, કુવાની અંદર નિર્મળ જળ છે। મહારાજ કઠારીઓથી પાણી સિંચી અને પોતે પહેલાં સ્નાન કર્યું, સુંદર મજાની ટાઢી છાયા જોઈ અને મહારાજ બિરાજમાન થયા। જળની કઠારી ભરી પાણીને ગાળી લીધું, પછી મહારાજ એ કઠારીમાં શાલિગ્રામ પધરાવી અને અભિષેક કરે છે, શાલિગ્રામને સ્નાન કરાવે છે। આખી કઠારી પાણી રેડી દીધું પણ શાલિગ્રામ બધું પાણી પી ગયા। ભગવાન શ્રી હરિને એમ થયું કે આટલું બધું પાણી ગયું ક્યાં? મહારાજ તો વિચારમાં પડ્યા કે રખે કટોરી ફૂટેલ હોય, જોયું ત્યારે સાજી દીઠી સોય, પછી જાણ્યું એમ ઘન શામે પીધું જરૂર એ શાલગ્રામે। મહારાજે આમ પાત્ર ઊંચું કરીને જોયું કે આ પાત્ર કંઈક ફૂટી તો નથી ગયું ને, આટલું બધું પાણી ક્યાં ગયું? પાત્ર તો સાજું હતું। ભગવાન શ્રી હરિને ખ્યાલ આવ્યો, કહો મને જેમ તૃષા લાગી એમ શાલિગ્રામને પણ તૃષા લાગી હશે, એટલે એ જ પાણી પી ગયા। બીજી કઠારી પાણી કાઢી અને શાલિગ્રામને અભિષેક કર્યો તો એ પણ પી ગયા। જેમ જેમ મહારાજ જળ સિંચે અને શાલિગ્રામનો અભિષેક કરે એમ પાણી પીવા લાગ્યા। એક બેનો નિર્ધાર રહ્યો નહીં, સિંચી સિંચી થાક્યા ઘન શ્યામ, ત્યારે તૃપ્ત થયા શાલિગ્રામ। પાણી સિંચી સિંચીને મહારાજને પરસેવો વળી ગયો, ત્યારે શાલિગ્રામને એવું થયું કે હવે ભગવાન થાકી ગયા, એટલે જળ દેખાયું, શાલિગ્રામ તૃપ્ત થયા। પછી ભગવાન શ્રી હરિએ ચંદને કરી અને શાલિગ્રામની પૂજા કરી। મહારાજ વિચાર કરે છે કે શાલિગ્રામને તરસ આટલી બધી લાગી હશે તો એને ભૂખ કેટલી લાગી હશે, પોતે છ દિવસથી ભોજન નથી કર્યું એની ચિંતા મહારાજ નથી કરતા। ભક્ત એને જ કહેવાય કે જેને પોતાની ચિંતા ન હોય પણ ભગવાનની ચિંતા હોય। આ તો ક્યાંક બહારગામ ગયા હોઈએ અથવા તો કોઈ મહેમાન આવી ગયો હોય આ તે હોય તો ઠાકોરજીને જગાડવાનો જમાડવાના કાંઈ ઠેકાણા રહે નહીં, સાંજે છ વાગ્યા નજર જાય ત્યારે ખબર પડે કે હજી તો ઠાકોરજીને પડદોય નથી લીધો। પણ આવી જેની ગોબરી સેવા રીતિ હોય એના મંદિરમાં ઠાકોરજી કોઈ દિવસ બેસે જ નહીં, કંઈક મુશ્કેલી હોય કંઈક સૂતક બીજું ત્રીજું હોય અને તમે પડદો નાખ્યો હોય
એ વસ્તુ આખી જુદી છે. પણ જાણી જોઈને જ્યારે આપણે આળસ કરીએ, ગાફલાઈ રાખીએ, તો આ સેવા રીતિ ભગવાનને જરાય ગમતી નથી. ટાઈમ ટુ ટાઈમ આપણે જેટલી વાર જમતા હોઈએ એટલી વાર ઠાકોરજીને નૈવેદ્ય ધરાવવું જોઈએ. કે નથી જમી જતા તોય નથી ધરાવતા, એ ખાઈ જતા હોત તો શું કરત? તો રોટલી બરોબર ગણીને જ મૂકે. અને ગણતરી જ કરે જ્યારે રસોઈ બનાવે ત્યારે, કે ચાર અમે ઘરના ને એક ઠાકોરજી એટલે પાંચની રસોઈ. ભગવાનને માણસની સાથે આપણે ગણી લેત, અને આપણે તો પ્રસાદી વગેરેના જ રહે, એના ભાગનું તે જમી જાય. ઠાકોરજી જમતા નથી અને એટલે આપણને ફાવે છે. એક રોટલી બની હોય તો એક જમાડી દઈએ, તમારે એકથી થઈ રહે. અને ઘણાય તો જેટલી વાર જેટલા લોકો જમવા બેસે એટલી વાર ઠાકોરજીને ઘડીએ ઘડીએ ધરાવવા જાય. આ પણ મર્યાદાઓ હોય. તમને કોઈક આટલું આટલું વારે વારે આપ્યા જ કરે તો કંટાળો આવે કે ના આવે? ભગવાનની સેવા હંમેશા મર્યાદાપૂર્વક જ થવી જોઈએ. તો ભગવાન હોવા છતાંય આપણને શીખવાડવા માટે ચિંતા કરે છે કે શાલિગ્રામને ભૂખ કેટલી લાગી હશે. તમે ક્યારેક લોક મારીને બાર ગામ ગયા હો, પછી તમને ગાડીમાં ચિંતા થાય કે મારે ઠાકોરજી ભૂખ્યા કેટલા થયા છે? એવું થાય કે તમે ભેગા લેતા જાઓ? હા, નહીતર કહેવાય કે તમારે ક્યાં સીટની જરૂર છે, આવી જાઓ. વેવાઈને આપણે ભેગા જમી લેશું. તો ભગવાન શ્રી હરિ સાધુની રીત બતાવે છે. અતિ પર્વત જેવી જેની ધીરજ છે, શાલિગ્રામની પૂજા કરી અને મહારાજ જળપાન કરીને ધ્યાન લગાવીને બેઠા છે. આગળ જતા ઘાટી જાળી આવી, એ જાળીને ઉતરતા એક ગામ આવ્યું અને એ ગામથી ચારેક ગાંવ દૂર એક મોટું વડનું વૃક્ષ છે અને આ વૃક્ષની નીચે એક સિદ્ધ યોગીને બેઠેલા જોયા. એટલે ભગવાન ગામમાં નહીં જતા ત્યાં ગયા છે. હવે આપણને ગ્રંથકાર એ વૈરાગી કોણ છે એની ઓળખાણ કરાવે છે કે દુધાધારી એક છે, અન્ન ફળ ન કરે આહાર, બાવો દિશાએ જાય નહીં, નવ રહે વસ્તી મોજાર. તેથી તેની માનતા બહુ વિસ્તરી દેશ વિદેશ, રાજા તથા રૈયત ગણી આવે દર્શન કાજ હમેશ. આ વૈરાગીનું નામ છે દુધાધારી. સાત આઠ એને ચેલા છે અને લોકની અંદર એણે એવી જાહેરાત કરી છે, એના શિષ્યો એવું કે આજે અમારા ગુરુ છે એ અન્ન ફળ મૂળ વગેરે કાંઈ ખાતા નથી, અને ખાતા નથી એટલે જાતાય નથી, વસ્તીની અંદર રહેતા નથી. લોકો એને બહુ મોટા માને, દેશ વિદેશમાં એની માનતાઓ થાય, રાજા સહિત પ્રજા બધી જ એના દર્શન કરવા માટે હંમેશા આવે. બાવાની આગળ અનેક પ્રકારની ધન ધાન્ય વગેરે ભેટ મૂકે, ખાઈ નહીં પણ ભેટ લઈ લે. હવે કોઈ ડાયો માણસ હોય એ સહેજે પૂછે તો ખરો જ કે ભાઈ બાવાજી જમતા નથી, તો પછી આ અન્ન ફળ ફૂલ વસ્ત્ર વગેરે જે કંઈ ભેટ આવે તો એ બધું તમે શું કરો છો? ત્યારે એના શિષ્યો કહે છે બાવાજી નો જમતા હોય અમે તો જમીએ છીએ ને. અને વળી પોતાના આશ્રમમાં કેટલી બધી ચકલીઓ પાળી છે અને બીજા શ્વાન કહેતા કૂતરાઓ એને રાખીને એની સેવા કરે છે. બાવો મુનિવ્રત ધારણ કરે એટલે એ ક્યારેય પણ બોલતો નથી. લોકો દર્શન કરવા આવે એટલે એના જે ચેલાઓ હોય એ દરવાજે બેસી અને એવું કહે કે ગુરુની પાસે નહીં જવાનું, અહીંયા દૂરથી દર્શન કરી લ્યો. કોઈની સાથે એ બોલતા નથી એટલે બધાએ દૂરથી દર્શન કરે. શિષ્યો ગુરુની વડાઈ વધારે, આ કપટીના કપટને કોઈ કળી શકતા નથી. ભોળા લોકો ભોળવાય છે અને આ બધી બડાઈઓ મારે એટલે ભોળી પ્રજાને શું ખબર,
રોજની 100 રૂપિયાની આવક છે 200 વર્ષ પહેલા. હવે આ બધી આવક ક્યાં નાખે તો એવું લખ્યું છે કે વડતળે ખણી ખોતરી કરી રાખ્યું ભોંયરું એક અનવાદી કયે માં ભરે વળી અવર વસ્તુ અનેક ઢાંકણું ઢાંકીને કરે પછી એ ઉપર આસન બાવા આગળ કશું એ નથી જોઈ એમ કહે સૌજન. બાવાજીની ગાદી બહુ જબરી છે. જ્યાં દુધાધારી બેઠો છે એના આસનની નીચે એક નાનો એવો દ્વાર કરી નીચે મોટું જબ્બર ભોંયરું કરવામાં આવ્યું, એનું મોઢું એકદમ નાનું એવું. પછી ઉપર એક ઢાંકણું રાખે છે, એ ઢાંકણું ઢાંકી દે, એની ઉપર મોટું જબ્બર આસન નાખે દર્ભનું, એની ઉપર ગુરુજી ધ્યાન કરવા બેસે. અને જે કાંઈ માલ મિલકત રૂપિયા અન્ન વગેરે આવે એ સાંજ સુધી બધું વડ નીચે ઢગલો કરે, રાતે ગુરુજી ઊભા થાય ત્યારે બધું ભોંયરાની અંદર ગોઠવી દે છે. પણ પ્રજાને બિચારીને કાંઈ ખબર નથી એટલે મોટા માને અને પૂજે છે. અને આ બાવાજી કેવા છે તો કે પોતે કાંઈ બીજું ખાતા પીતા નથી પણ આખો દિવસ ગાંજો પીધે રાખે. અખંડ એની આગળ ધૂણી સળપતી હોય, મોટો ચીપિયો રાખે, પાવડી રાખે. અને જેમ શિષ્યની અંદર હેત થાય એવી જ રીતે આ ચકલાઓ કૂતરા વગેરે જે પાળ્યું છે ને એમાં એવું જ હેત રાખે. ભગવાનની સાથે હેત કરવા માટે બાવા થયેલા નથી. ગાંજાની મોટી થેલી પડી રહે અને શિષ્યો એક પછી એક ચલમ ભરીને આપ્યા કરે. શિષ્યો જ્યારે લોકો દર્શન કરવા આવે ત્યારે ગુરુને ધ્યાનમાં બેસાડે અને પછી આખો દિવસ આવીને આવી સેવા કર્યા કરે. બાવાની ગાંજો પી પીને લાલચોળ આંખો થઈ ગઈ છે, કંઠ અતિશય ઘોઘરો થઈ ગયો છે. અને જ્યારે કોઈ ન હોય ત્યારે 7-8 જણા બેસી સામ સામે ઓકા ગગડાવે અને એવા ધુમાડાના ગોટા કાઢે જાણે આકાશમાં વાદળા ચડ્યા હોય. સારો માણસ ત્યાં જાય તો નાકે વસ્ત્ર આડું રાખવું પડે એવી દુર્ગંધ આવે છે. શરીર ઉપર અધમણ રાખોળે ચોડે, માથે મોટી જબર જટા, પણ એ જટા સાંધા કરી કરી અને વધારેલી છે. એક કોપીન પહેરે, બીજા કોઈ પણ વસ્ત્ર પહેરતો નથી. અને જ્યારે સ્ત્રીઓ દર્શન કરવા આવે ને ત્યારે મોટી મોટી સિદ્ધાઈની એના ચેલાઓ વાતો કરે, દોરા ચિઠ્ઠી કરી આપે, કોઈને વળી ચેલી બનાવે, કોઈને ભભૂત આપે અને એવું કહે કે આ ભભૂતીથી તારે તે દીકરો થશે. કોઈ પુરુષને એવું કહે કે તારી સ્ત્રી બહુ આક્રસ સ્વભાવની છે ને એટલે હું તને એક મંત્ર આપું એટલે સ્ત્રી તારે વશ થઈ જશે. કોઈને વળી જડીબુટ્ટી બતાવે, એમ કરી કરીને લોકોનું નાણું બધું ધૂતી લે છે. કોઈને કહે છે કે હું કિમિયો જાણું છું. અને ભોળી પ્રજાને ભોળવે. જ્યારે જાજી સ્ત્રીઓ દર્શન કરવા આવે ત્યારે વૈરાગી હોય એને બેસાડે ગુરુની સામે. હવે ગુરુ તો કાંઈ બોલે નહીં પણ શિષ્યો બડાઈ મારે કે અમે એક વખત ગુરુજીની સાથે કામરૂ દેશમાં ગયા હતા, ત્યાં અમે 6 મહિના રહેલા, ત્યાં સ્ત્રીઓનું રાજ છે, કોઈ પણ પુરુષ દેખાય નહીં, રોજ આવા ગપ્પા ચલાવે. પછી વળી એકલટંગિયા દેશમાં ગયા હતા, હવે આવો કોઈ દેશ છે જ નહીં. પણ પ્રજાને બિચારીને કાંઈ ખબર નથી, ગાંજાના ને ભાંગના કેફમાં પોતે શું બોલે એનું પોતાને જ ભાન હોતું નથી. અને વળી સાધુનો મહિમા સમજાવે કે ગુરુની સેવા કરવાથી તમામ મનોરથો પૂર્ણ થાય અને આ ગુરુની સેવા કરવે કરીને જ જીવનું કલ્યાણ થાય. વળી ક્યારેક ક્યારેક જાજા માણસો ભેગા થયા હોય ત્યારે શિષ્યોને ગાંજો વધારે ચડ્યો હોય તો એનાથી મોટા ગપ્પા મારે, કહે સિદ્ધાઈ ગુરુની અપાર, થયા વર્ષ ગુરુને હજાર, શત વર્ષ સેવો ગિરનાર, સેવો આબુ વર્ષ શત ચાર, શત વર્ષ હિમાળામાં ફર્યા, બીજા વર્ષોમાં તીર્થે વિચર્યા,
હતો આઠમ સાગર જ્યારે ગુરુજી આવ્યા હતા અહીં ત્યારે. એકે વાતને મેળ પડે એવું નથી. શિષ્યો કહે છે કે આપણા ગુરુજીને 1000 વર્ષની આવરદા થઈ. તો બધાએ વિચાર કરે તો 1000 વર્ષથી રહેતા ક્યાં હશે? તો કે 100 વર્ષ સુધી ગિરનારમાં રહ્યા, 400 વર્ષ આબુમાં રહ્યા, 100 વર્ષ હિમાલયમાં ફર્યા અને બીજા વર્ષોમાં બીજા ભારત દેશના 68 તીર્થોમાં ફર્યા. અને પહેલા આ જગ્યાએ જ્યારે દરિયો હતો ને ત્યારે ગુરુજી અહીંયા રહેતા. દરિયામાં રહેતો હશે? આવી આવી બધી વાતો કરે શિષ્ય વધારે ગુણની વરાઈ, ઉચાલ ઢાંકી ગુણ ગાન ગાઈ, તે પાપનો કુંભ ભરાય જ્યારે પડે ઉગાડી બધી વાત ત્યારે. શિષ્ય ગુરુની મોટાઈ વધારે પણ ખોટા હોય એનું પોગળ બારું પડ્યા વિના રહેતું જ નથી. પાપનો ઘડો વહેલો કે મોડો દરેકને ભરાવાનો જ છે. નહીં પાપ અંધારે રહે છાનું કરો કે ચોકમાં અંતે પોકારી ઉઠશે, આલોક કે પરલોકમાં હિસાબ તો આપવો જ પડશે. એકાંત બેસી શિર વસ્ત્ર છાઈ, બેસે ગુરુજી બહુ ધ્યાન માઈ, તે ઘાટ કેવા મન માગડે છે, અંતે ઉગાડું સગળું પડે છે. એકાંતમાં બેસી માથે વળી કપડું ઓઢી અને ધ્યાન ધરે, જાજા લોકોને બળે ત્યારે તો વળી આંખો ઉગાડે જ નહીં, બંધે જ રાખે. એટલે બધાએ પગે લાગી લાગી ને કંઈક ભેટ મૂકતા જાય, પણ ઝીણી નજરે કોણે કેટલું મૂક્યું એની એને ખબર જ હોય. ભગવાને અહીંયા ક્યાંય સ્ક્રૂ કે બોલ કે એવું રાખ્યું નથી. જ્યારે ઉગાડવી હોય ત્યારે ઉગડી જાય, જ્યારે આંખને બંધ કરવી હોય ત્યારે તિરાડ રાખીને જોવું હોય તોય બધું દેખાય. એટલે બેઠો બેઠો ધ્યાન ધરતો હોય પણ અંદર કેવા ઘાટ થાય એ ભગવાનને સંભાળે છે દુનિયાને, એ તો એને ભગવાન બે જ જાણતા હોય. સ્વભાવથી સજ્જન સર્વ ભાષે, તેની પરીક્ષા તપવાથી થાશે. ભાષે ભલો પિત્તળ હેમ જેવું, તાપે તપે તો ન રહે જેવું. પિત્તળ છે સોના જેવું જ દેખાય પણ બેને ઓગાળો ત્યારે કયું સોનું અને કયું પિત્તળ એનો ખ્યાલ તરત જ આવી જાય. એમ સ્વભાવથી માણસ દેખાવમાં કદાચ એનું વર્તન જોતા સજ્જન લાગે, પણ જ્યારે એની પરીક્ષા કરે અને એ પરીક્ષામાં પાસ થાય ત્યારે એની સજ્જનતા સાચી. આ કથા આપણને શીખવાડે છે કે જ્યાં ત્યાં જોયા વગર ક્યારેય પણ જંપ લાવવું નહીં, કારણ કે પછી પાછળથી પસ્તાવો થાય. નહીં કદી જળ પૂર મધ્ય ધાવું, નહીં કદી બુદ્ધિ છતાય મૂર્ખ થાવું, નહીં ઠગ ગુરુથી કદી ઠગાવું, નહીં વિષનેય પિયુષ જાણી ખાવું. જળની અંદર જ્યાં મહા મોટું પૂર આવ્યું હોય ત્યાં ગમે એવું તરતા આવડતું હોય ને તો ડાપણ કરીને એમાં પડાય નહીં. ભગવાને બુદ્ધિ આપી હોય છતાંય મૂર્ખતા ક્યારેય રખાય નહીં. જે ગુરુ ઠગારા હોય, બહાર જુદા અને અંદર જુદા, તો એની પરીક્ષા કરવી જોઈએ, 5 જણાને પૂછવું જોઈએ. નહીંતર એના આપણું બોળપણ જ્યારે આપણે વાપરવા જઈએ ત્યારે ગુરુની ઠગાઈમાં ઠગાઈ જઈએ અને આપણો જન્મ બગડી જાય. કોઈ તમને એમ કે આ અમૃતનો ભરેલો કળશ છે, હકીકતમાં અંદર ઝેર નાખ્યું હોય તો એને તપાસ્યા વગર અજાણ્યા ઉપર વિશ્વાસ મૂકીને ક્યારેય પીવાય નહીં. દરેક વ્યક્તિએ આ તો મોક્ષનો માર્ગ છે. કદાચ થોડું ઘણું ઝેર મેળવ્યું હોય ને એકાદો ઘૂંટડો પીવાથી ખ્યાલ આવે તો એ કંઈક દવા ઔષધ કરવાથી ઉતરી શકે, પણ આ આધ્યાત્મિક માર્ગે જો ખોટું ઝેર પીવાઈ ગયું હોય તો એક જન્મ નહીં જન્મના જન્મ બગાડી મૂકે. અને પછી તો સાંગાભાઈ સલવાય એવું થાય, પછી ન આ બાજુ જવાય કે ન પહેલી બાજુ જવાય. પછી ઘણો સમજાય કે આ સાચું ને આ ખોટું, પણ હલવાઈ ગયા પછી નીકળી ન શકીએ. એટલે બહુ વિચાર કરી અને જંપલાવવું.
અને તમને ખ્યાલ છે ને કે સમય પ્રમાણે એવું હોય કે સોના કરતાંય પણ ધાતુના દાગીના હોય ને એ વધારે લાઇટ કરતા હોય, વધારે ચળકતા હોય, પણ સોનીની દુકાને જઈ અને વેચો ત્યારે કિંમત કોની આવે? ભલે કાળું થઈ ગયેલું ઘરેણું હોય પણ છતાંય ઘસાઈ ગયેલું હોય પણ રિયલ સોનાનું હોય ને એની જ કિંમત આવે. માટે ખોટા દાગીના બહુ ભેગા કરી અને એવી આશા ન રાખવી કે આ સોનાના છે. ખોટું છે એ સમય આવે, ખોટું જ થઈને ભૂરે. તો ભગવાન શ્રી હરિ આ સ્થાનની અંદર જાય છે. આ વડ તળે મહારાજ પધાર્યા, ભગવાન બરાબર ત્યાં પહોંચ્યા ત્યારે સૂર્ય અસ્ત પામ્યો. હવે સૂર્ય અસ્ત થાય એટલા વૈરાગીઓના બધા ખેલ ચાલુ થાય, ગામના લોકો આવતા બંધ થાય. એટલે કારણ કે લીલાઓ બધી રાત્રે જ થાય, દિવસે તો બધા આવતા હોય. અને એમાં બરાબર સાંજના સમયે મહારાજ જઈ ચડ્યા ને મહારાજે તો વડ નીચે આસન નાખ્યું. ઓલા ચેલાઓને એમ કે અહીંયા રાત્રિ રહેશે તો આપણી બાજી બગડી જશે. એટલે ભગવાન શ્રી હરિની પાસે બધા એના જે ચેલાઓ હતા એ આવીને મહારાજને કહે છે કે સાધુરામ અહીંયા આવીને કેમ બેઠા? મહારાજ કે અમે વનમાં ફરતા ફરતા આવ્યા તે થાકી ગયા છીએ, અહીંયા એક રાતવાસો કરવો છે, સવારે ચાલ્યા જઈશું. ત્યારે પહેલાં વૈરાગીઓ કે છે કરે હજી ઉંમર બહુ નાની છે, અહીંયા રાત્રે વાઘ સિંહ ભૂત પ્રેત વગેરેનો ખૂબ ભય છે, અહીંયા રાત્રે કોઈ રહી શકે નહીં. મહારાજ કે તો તમે ક્યાં જશો? ત્યારે પેલો કહે છે કરે અમારો વાદ કરે છે, આટલી નાની જીભે આટલી મોટી અમારી સામે તું વડાઈ કરે છે, અમે તો મોટા અવધૂત જોગી છીએ એટલે અમને કાંઈ થાય નહીં. અમે તો એ તમામ વન્ય પ્રાણીઓને જે દાઢો છે એને મંત્રે કરીને બાંધી દીધી છે, ભૂતપ્રેત કોઈ અમારી પાસે આવે નહીં, માટે તું હજુ થોડું અજવાળું છે ત્યાં અહીંથી જતો રહે. મહારાજ કે ગામ તો અહીંયાથી ચાર ગાંવ દૂર છે અને હવે અમારાથી ચલાય એવું નથી, એટલે અમે તો અહીંયા ને અહીંયા રહેશું, ભગવાનની ઈચ્છા તે હશે તો જીવશું અને નહીંતર ભલે ને વાઘ સિંહ ખાઈ જાય, પણ અમારે અહીંથી જવું નથી. આવી રીતે કહ્યું ત્યારે અમુક વૈરાગીઓ કહે છે કે કાંઈ વાંધો નહીં, નાનો બાળક છે અને થાકીને આવ્યો છે, તે હમણાં સૂઈ જશે, માટે રહેવા દો. એટલે ભગવાન શ્રી હરિને કહ્યું કે કાંઈ વાંધો નહીં, અહીંયા ને અહીંયા સૂઈ રહે, સવારે જતો રહેજે. ભગવાન શ્રી હરિએ પોતાનું આસન બિછાવ્યું, મહારાજ ઘડીક ધ્યાનમાં બેઠા. બાવા આડાવાળા આંટા મારે, મહારાજને કે કહેતો તો ને થાકી ગયો છું તો સૂઈ જાવે. ભગવાન શ્રી હરિ કે હમણાં સમય થાય, ધ્યાન ભજન કરતા હોઈએ નિયમ પૂરા થાય એટલે સૂઈ જાઓ. બે ત્રણ વખત વારે વારે આવી અને આ જે બધા દુધાધારીના ચેલાઓ છે ભગવાન શ્રી હરિની તપાસ રેખા કરે. મહારાજ વિચાર કરે કે હવે સૂતા સૂતા ધ્યાન કરવું નથી પણ આવડાનું ધ્યાન રાખવું તો પડશે જ. એટલે મહારાજ આસન બિછાવી અને સૂતા, મુખારવિંદ ઉપર પોતાનો હાથ રાખ્યો. બાવાઓ આજુબાજુમાં આટા મારે છે, મહારાજ નસકોરા બોલાવવા માંડ્યા. એટલે બાવાઓને એવું લાગ્યું કે હવે આ સૂઈ ગયો છે અને તરત જ દુધાધારી ઊભો થયો આસન ખંખેરીને, એક બાજુ જઈને બેઠો. બે ચાર ચેલાઓ સેવા કરવા લાગ્યા અને બીજા જે ચેલાઓ હતા એણે ભોંયરું ખોલ્યું અને એ ભોંયરામાંથી જુદો જુદો રસોઈનો સામાન લાવી અને રસોઈ કરાવી. અને બીજા જે ચાર શિષ્યો હતા એણે બ્રાહ્મણનો રૂપ લઈ અને દિવસે એ લોકો ગામની અંદર ફરતા, લોકોને ધૂતે અને સાંજે બધાએ જમવાનું ટાણું થાય ત્યારે બાવાની આગળ આવે અને ઘણી બધી વસ્તુઓ ગામમાંથી લેતા આવે. દુધાધારીને પગે લાગીને બેસે એટલે પૂછે કે આજ કેટલું કમાઈને લાવ્યા? એટલે પહેલાં બધા હિસાબ આપે કે આજ મને આટલું અન્ન મળ્યું, વસ્ત્ર મળ્યું, આટલા રૂપિયા મળ્યા, આટલા વસ્તુ પદાર્થો મળ્યા. દુધાધારીએ બધી વસ્તુને બોઈરામાં ભરાવે. હવે આવી રીતે વાતચીત થાય છે ત્યાં રસોઈ કરનારે વૈરાગીઓએ રસોઈ તૈયાર કરી અને પનવાડે અન્ન પીરસાયું. ગુરુજીને પણ બોલાવ્યા, એ વચ્ચે બેઠો જમવા. આજુબાજુમાં બધાએ શિષ્યો બેઠા, કાલી રોટી, ધોલી દાળ, દૂધપાક અને માલપુડા તૈયાર કરાવ્યા. વિવિધ પ્રકારના
शाक वगैरह पण बनाव्यो अने बधाए जमवा बैठा। महाराज जोया करे छे के माळा एके बोलावता ही नथी। कोई वैरागीनी नजर गई એટલે કહે છે કે ગુરુદેવ આ નાનો એવો વૈરાગી આવ્યો છે અને એવું કહેતો હતો કે હું થાકી ગયો છું, સવારે જતો રહીશ, તો એને જમવા બોલાવીએ। ત્યારે પેલો બાવો કહે છે બોલાવને, એટલે જઈ અને ભગવાન શ્રી હરિને બોલાવ્યા। મહારાજને એમ થયો કે આવું ધૂતીને ભેગું કરેલું ચોરીનો માલ, આવું અન્ન ક્યારેય ખવાય નહીં, ખાનારાની પણ બુદ્ધિ બગડે। એટલે મહારાજને કહે છે કે જોગી તને ભૂખ લાગી હોય તો ચાલ અમારી સાથે જમી લે। મહારાજ કે મારે જમવાની ઈચ્છા નથી। એટલે બાવાએ જાજી તાણી નોકરી, ભગવાન શ્રી હરિ પાછા સૂતા અને બાવાઓ બધાએ જમતા જમતા વાત કરે છે કે રોટી તો ખાની શક્કર છે ઓર દુનિયા તો ખાની મક્કર છે। રોટલી છે એ ઘી સાકરની સાથે ખવાય અને દુનિયા કેવી રીતે ખવાય, તો કે ઠગીને છેતરીને એની પાસેથી પૈસા પડાવાય, બાકી એમને એમ કોઈ પૈસો આપે નહીં। મહારાજ કાન માંડી અને આની ચર્ચા સાંભળી રહ્યા છે। દુધાધારી એના શિષ્યોને કહી રહ્યો છે કે સીધા ચાલે તે તો ન પોસાય રે, વાકી આંગળીએ ઘી ચટાય રે, સીધા ચાલે તે તો ન પોસાય રે, વાકી આંગળીએ ઘી ચટાય રે, સીધા ચાલે તે તો ન પોસાય રે, આંગળીએ ઘી ચટાય રે, સીધા ચાલે તે તો ન પોસાય રે, આંગળીએ ઘી ચટાય રે, દુધાધારી અને શિષ્યને સમજાવે છે કે અત્યારે હળહળ કળિયુગ ચાલી રહ્યો છે, તો કળિયુગની અંદર આપણે સીધા માર્ગે ચાલીએ તો કાંઈ મળે નહીં, અને ઘી તો હંમેશા વાંકી આંગળીએ ચટાય, તમે આમ સીધી રાખો તો ઘી ચાટવાની મજા આવે, ચાટ્યું જ કોઈ દિવસ, પણ એને આમ વાંકી કરી અને ચટાય। કળિયુગના લોકો એટલા નટોર છે કે ઢોંગ ન કરીએ તો એક બોરાઈ દે એવા નથી, એટલે એની હાજરીમાં ભજન અને ભક્તિનો ભપકો દેખાડાય, અને એ ન હોય ત્યારે જેમ કરતા હોય એમ કરાય। બીજનો ચંદ્ર વાંકો હોય તોય બધા એને પૂજે છે, સીધા ચંદ્રને કોઈ પૂજતું નથી, વાંકો ચંદ્ર માન પામે ને પૂજાય, એમ આ કળિયુગમાં આપણે વાંકા ચાલીએ તો જ લોકો આપણને માને પૂજે અને તો જ આપણે સારા ભોજન ભેગા થઈએ। આવી રીતે વાત કરે છે ભગવાન શ્રી હરિને તો અતિ હસવું આવે છે। ભગવાન વિચાર કરે કે માલપુડાનો દૂધપાક કાયમ લોકોને છેતરીને ખાય છે, પણ મારે કઢાવવો તો પડશે જ। આવી રીતે બધાએ જમી અને ઊભા થયા, પછી ચાર શિષ્યોને દુધાધારીએ ગામમાં મોકલ્યા
કે આવક થોડી હોય અને સારું સારું ખાઈએ તો કાલ હવારે ખજાનો ખાલી થઈ જાય, એટલે આવકે એમને થોડી થોડી રહેવી જ જોઈએ. રોજના 100 રૂપિયા તો આને ઓછા પડે. એટલે 4 શિષ્યોને કહ્યું કે તમે ગામમાં જઈ અને કોઈ પણના ઘરે ખાતર પાડી, ચોરી કરી અને અઢળક ધન વગેરે લેતા આવો. એટલે 4 જણા ગામમાં ગયા અને એક શેઠના ઘરમાં ખાતર પાડ્યું. જે માલમત્તા હાથમાં આવી એ બધી લાવીને ભોંયરાની અંદર ભરી. ભગવાન શ્રી હરિ આ બધું જોયા કરે છે. મહારાજ વિચાર કરે, કહો સાધુ થઈને ચોરી કરે એની પાસે આપણે રહેવાય નહીં. એટલે મહારાજ તો ત્યાંથી ઊભા થઈ અને ચાલતા થયા અને ગામની બાગોળે જઈને બેઠા. હવે આ બાજુ સવારમાં નગર શેઠને ખ્યાલ આવ્યો કે મારો ખજાનો લૂંટાયો છે, એટલે એણે જઈ અને રાજાને વાત કરી. રાજા વિચારમાં પડ્યા, કહો મારા રાજ વિશે ચોરી થાય તો એટલી મારી નબળાઈ ગણાય. એટલે તરત જ જે ચોકીદારો હતા એને પૂછ્યું કે તમે ક્યાં ગયા હતા, આટલી બધી ચોરી થઈ, નગર શેઠનું ઘર ખાલી થયું તોય તમને ખ્યાલ નથી. તમને ચોકી માટે મૂક્યા હતા અને તમારી ફરજ નહીં બજાવો તો તમને બધાને હું દંડ આપીશ, એ તમારે ભોગવવો પડશે. માટે ગમે એમ કરી પગેરું કાઢી અને તમે ચોરાયેલો માલ શોધી લાવો. ચોકીદારોને અતિશય ચિંતા થઈ. ગામની અંદર તપાસ કરી કે કોઈ પગીને બોલાવીએ અને પગેરો ચલાવીએ. પછી પગીએ પગેરું ચલાવ્યું તે તો બાવાની આગળ આવ્યું. આ તો જ્યાં હોય ને જ જાય. પગલાઓને તપાસતા તપાસતા છેક બાવા આગળ આવ્યું અને વળી પાછું દૂધાધારી જ્યાં બેઠો છે ને ત્યાં છેલ્લું પગલું આવ્યું. ગામના લોકો વિચાર કરે કે બાવાજી તો કોઈ દી ઊભા થતા નથી અને એની આગળ પાથરવાના આસન સિવાય બીજું કાંઈ નથી, તો બાવાજી ખોટા કે પગેરું ખોટું? પેલો પગી કહે છે કે હું કેટલાય વર્ષોથી કામ કરું, મારું પગેરું ક્યારેય પણ ખોટું પડે નહીં. ત્યારે ગામ લોકો કહે છે, પણ જ્યાં તમારું પગેરું આવ્યું ને જ્યાં તમે છેલ્લું પગલું જોયું ત્યાં તો બાવાજીનું આસન છે, એ તો ક્યારેય ઊભા થતા નથી. પગી ચક્કર ખાઈ ગયો કે મારી વાત ખોટી પડે નહીં. ભલો ડાયો હતો કારબારી, ઉપડાવી બાવાની પથારી. રાજાનો કારબારી બહુ બુદ્ધિશાળી હતો કે બની શકે કળિયુગમાં બાવા ખોટા હોય બાકી પગી ખોટા ન હોય. એટલે કહે છે કે ગુરુજી તમારી પથારી આસન એક બાજુ કરો, ત્યાં તો આ તો લાલ ચોર થઈ ગયો ને જેમ આવે એમ ગાળો માંડ્યો બોલવા, કે આટલા વર્ષથી એક આસન ઉપર બેસી અને ખાધ્યા પીધ્યા વગરનો તપ કરું છું ને મારા ઉપર શંકા જાય? આપણને નવાઈ લાગે કે લોકો કેટલા બધા ભોળા હશે, જે બિલકુલ જમે નહીં એનું શરીર કેવું હોય અને આ તો લાલ ટમેટા જેવો હતો. રોજ દૂધ પાકને માલપૂળા પેટ ભરીને જમતો હોય એ મોળો હોય ખરો, પણ છતાંય લોકોને કાંઈ ખ્યાલ નહોતો. હવે આ પોતાનું આસન છે એ ઉપાડવા દેતો નથી ને ત્યાંથી ઊભો થતો નથી. જેમ આવે એમ બોલવા માંડ્યો ત્યારે કારભારીને એમ થયું કે આને ઊભો તો કરવો જ પડશે. જટા તેની ખેંચાવી ત્યાં જ્યારે સાંધે સાંધા છૂટા પડ્યા ત્યારે. જેમ બનાવટી ચોટલાવાળાનો ચોટલો ખેંચીએ ને કેમ આપણા હાથમાં આવે, એવી રીતે વૈરાગીની જટા જ્યારે ખેંચી ત્યારે સાંધે સાંધા છૂટા પડી ગયા અને એને એક બાજુ ખેંચીને નાખ્યો અને જ્યાં આસન ઉપાડ્યું ત્યાં તો મોટું ઢાંકણું જોયું. એટલે તરત જ રાજાના માણસોએ ઢાંકણાને ઊંચું કરીને અંદર ઉતર્યા. ભોંયરાથી મળ્યો બધો માલ, બાંધ્યો બાવાને ત્યાં હાલ હાલ. બેડી પગમાં વળી પહેરાવી, પૂરો કેદ ખાના માહી લાવી. વહેલું કે મોડું, ખોટું હોય એ ખોટું જ રહે અને સાચું હોય એ સાચું જ રહે. મોયરામાંથી માલ મળ્યો, નગર શેઠનો તો મળ્યો પણ ગામમાં જેના જેના ઘરે ચોરી થઈ હતી એ બધાનો ત્યાંથી
માલ મળ્યો, ભોંયરું ખાલી કરીને બહાર મોટો ઢગલો કર્યો. ગામના લોકો તો દોડાદોડ કરવા માંડ્યા કે આ વસ્તુ મારી છે, બીજો કે આ વસ્તુ મારી છે. છ મહિના પહેલા મારા ઘરેથી ચોરી થયેલી અને બધો જ માલ બાવાજીના ભોંયરામાંથી નીકળો. રાજાને અતિશય ક્રોધ થયો, પગની અંદર બેડીઓ નખાવીને કેદખાનામાં પૂર્યો. ભોંયરામાંથી અઢળક દ્રવ્ય મળ્યું અને જે વધારાનું દ્રવ્ય હતું બીજે ક્યાંકથી લૂંટીને લાવ્યો હશે એ બધું રાજાના ભંડારની અંદર ભરવામાં આવ્યો અને આને કેદખાનામાં નાખ્યો. શિષ્યોએ બધાએ ગુરુની રાહ જોવા લાગ્યા કે હવે વાંકમાં હોય આને છોડાવવા કેમ જાવો, આપણને પણ રાજા કેદખાનામાં પૂરે. ગામની અંદર મહાજન લોક બહુ ડાયું હતું, એણે રાજાને વાત કરી કે ગમે એમ તોય વૈરાગી છે, માટે સાધુને કેદખાનાની અંદર પૂરવા, એને આ દંડ દેવો એ બરોબર નહીં. ચોરીનો માલ તો એની પાસેથી મળ્યો છે, બાવો ગુનેગાર છે એ વાત પણ સાચી, પણ હવે તમે એને જેલમાં પૂર્યો માટે હવે એને છોડી મૂકો અને આપણા નગરમાંથી એને હાંકી કાઢો. રાજા કહે છે કે તમારું મહાજનનું માન રાખવા માટે અમે દૂધાધારીને છોડી તો મૂકશું જ, પણ એમનેમ નહીં. તો કેવી રીતે? દૂધાધારીને મોંડ મુંડાવો, એને માથે ચૂનો ચોપડાવો, એક ભાગની મુંડવી દાઢી, બીજા ભાગ તણી મૂછ કાઢી, નાખો ખાસડાની ગળે માળા, મુખ સહિત કરો ગાલ કાળા, મુખ અવળે ગધેડે ચડાવો, એનું પૂછડું કર પકડાવો, ઢોલય એની પાછળ વગડાવો, આખી નગરી વિશે ફેરવાવો, કાઢી મૂકો દક્ષિણ દરવાજે, આવું કરતા બીજા જન લાજે. માથે મોટી જટા હતી એટલે રાજા કહે છે કે એને માથેથી જટા ઉતરાવી નાખો, એક બાજુની દાઢી અને એની સામેની બાજુની મૂછ એને ભદ્ર કરી નાખો, ગળામાં ખાસડાની માળા પહેરાવો અને ગાલ ઉપર ને મોઢા ઉપર મેષ લગાવો અને માથા ઉપર ચૂનો લગાવો. કેવું રૂપ લાગે, હાલતો ચાલતો ભૂત જતો હોય એવું લાગે. પછી એને ખર ઉપર બેસાડો, વળી અવળા, અને પૂછડું એના હાથમાં પકડાવો, ઢોલ નગારા વગડાવો, અને બહુ વર્ષોથી આપણું ગુરુપણું કરે છે એટલે એને આખી નગરીમાં વરઘોડો કાઢીને વાજતે ગાજતે વિદાય આપો. આવી રીતે રાજાનો હુકમ થયો અને તરત જ એક ખરને લાવવામાં આવ્યો, બાવાનો વરવો વેશ બનાવ્યો, આગળ ઢોલ નગારા વગેરે વાગે, છોકરાઓ કાંકરા મારીને મવડી મવડી કરીને એને ખીજવે. બધી સ્ત્રીઓને એમ થયું, કરે રે આપણી કેટલી મૂડી એણે ધૂતી લીધી, નહીં કરવાના કામ કર્યા. અને સ્ત્રીઓ તો બધી બોલવા માંડી કે મારા પીટ્યા તારો છેડો વાળો, ભલે કીધું તારું મુખ કાળું. બાઈઓને તો બોલવાનું. આ રીતે તમામ સ્ત્રીઓ અફસોસ કરે છે અને બાવો વિચાર કરે, કરે રે આ લોકોને કેવી બુદ્ધિ થઈ કે મને આ રીતે અપમાન કરી નગરમાંથી કાઢે. તોય મૂર્ખાને એવું વિચાર હજુ નથી આવતો કે મેં મારી જિંદગીમાં કેવી મોટી ભૂલ કરી, હું તો અવળે માર્ગે ગયો, પણ કેટલાયને મેં અવળે માર્ગે ચડાવ્યા, નગરની બહાર કાઢી મૂક્યો, અપાર ફજેતી થઈ. અને એના જે શિષ્યો થયેલા ગામ લોકો એ બધા શરમાતા ફરે છે. બાવાને બહાર કાઢ્યો પછી ભગવાન શ્રી હરિ ગામમાં પધાર્યા છે. મહારાજને મોટા સાધુ જાણી અને નગરજનો ભગવાનની પાસે આવીને બેઠા. ભગવાન શ્રી હરિ કહે છે કે તમારા ગામમાં શેનો ઉત્સવ હતો? ત્યારે ગામના માણસો કહે છે, કરે વર્ણિરાજ, અમે તો દોડો એટલું દૂધ માનીને બેઠા અને અમે છેતરાઈ ગયા. વર્ષોથી અમે ગુરુ કરેલો પણ એણે અમારું ને અમારું ધન ધૂતી અને અમને ખોટે માર્ગે ચડાવ્યા. મહારાજ કે કોઈ દિવસ કોઈનું પાપ ઢાંક્યું રહેતું નથી. મહારાજ ગ્રામજનોને સમજાવે છે કે જે ઢોંગધારી જન ધૂતી ખાશે,
અંતે ફજેતી અતિ એની થાશે તેના ફળો ભોગવશે જરૂર આલોકમાં કે જમની હજૂર. આ તો દૂધાધારીની વાત થઈ રહી છે 200 વર્ષ પહેલાંની. આજના સમાજની અંદર પણ તમે આવી વસ્તુઓને નજરે જોઈ રહ્યા છો કે કોઈને કોઈ કોયડાઓ કરી અને હજારો માણસોને ભેગા કરે, પછી પોતે પોતાનું કામ કરી લે, રૂપિયા ઘણાય ભેગા થઈ જાય, 7 પેઢી ખાય તોય ખૂટે નહીં એટલા મોટા મોટા મકાનો અને જમીનો અને આવું બધું કરી લે, અને પછી એની જે બોલબાલા હોય એ બધી ઓછી થઈ જાય, લોકોની આંખ ઉગડે એટલે બધાએ ત્યાં જતા બંધ થઈ જાય, બીજા બંધ થઈ જાય, પણ આનું કામ થઈ જાય, રહેવા ઝૂંપડું ન હોય એને બદલે બબે ગાડીઓ ફેરવતો થઈ જાય. કારણ કે આ દેશની પ્રજા એટલી બધી ભોળી અને શ્રદ્ધાળુ છે કે જ્યાં હોય ત્યાં જરીક ચમત્કાર દેખે એટલે નમસ્કાર માંડે કરવા, અને જેના ઉપર વારી જાય નહીં એને તો માથું ઉતારીને આપી દે, જે માગે આપી દે, એટલો બધો એનામાં વિશ્વાસ એને બેસી જાય. આપણને એમ થાય કે આ જગ્યામાં કાલે કાળા કાગડા ઉડતા હતા ને આજ આટલા મોટા માંડવા ક્યાંથી નખાઈ ગયા, પણ કાંઈકનું કાંઈક તૂત કાઢ્યું હોય, ક્યાંક હનુમાનજી પ્રગટ થાય ને ક્યાંક ગણપતિ પ્રગટ થાય ને કાંઈક કાંઈક બીજું પ્રગટ થાય, થોડો સમય આ બધું ચાલે અને પછી પાછું હતું એનું એ થઈ જાય. સાચું છે એ હંમેશા સાચું રહે અને ખોટું છે એ બહાર આવ્યા વિના રહેતું નથી. જેણે તજી અષ્ટ પ્રકાર નારી, જેણે તજ્યા છે વ્યસનો વિચારી, ન દ્રવ્ય રાખે નહીં ગાળ બાખે, એવા ગુરુ સેવન શાસ્ત્ર દાખે. મહારાજ સમજાવે છે કે હે ગ્રામજનો, એની ક્રિયા જોઈ નહીં એને તમે ઓળખી શક્યા નહીં. ગામના લોકો કે મહારાજ ક્યાંથી ઓળખીએ, આખો દિવસ ધ્યાનમાં જ બેઠા હોય, હવે રાત્રે ઊભા થઈને શું કરતા હોય એની અમને ક્યાંથી ખબર હોય. અને જેને ગુરુ કર્યા હોય એનામાં ગળા સુધી વિશ્વાસ હોય તે કાંઈ 24 કલાક એની તપાસ કાંઈ થોડા અમે રાખતા હોઈએ. મહારાજ કે જો અત્યારે કળિયુગ છે, શરૂઆતમાં તપાસ રાખવી જોઈએ, કોઈના ઉપર વિશ્વાસ અને ભરોસો મૂકી દેવાય નહીં. એ વ્યક્તિ આખો દિવસ ગાંજા વગેરે પીનારા અને કોઈ અભ્યાગતોની સેવા નહીં કરતા, ચકલા ને કૂતરા ને આવા બધાને ભેગા કરી અને એની સેવા કરે, એની અંદર હેત રાખે. તમે એના ચેલાઓને કોઈ દી ધ્યાનમાં બેઠેલા માળા ફેરવતા જોયા? ગામ લોકોને વિચાર થયો કે આવું તો આપણે કોઈ દિવસ વિચાર્યું પણ નથી. મહારાજ કે જે સાધુ હોય ને અષ્ટ પ્રકારે સ્ત્રીઓથી છેટારે, એની અંદર કોઈ પ્રકારના વ્યસનનો હોય, એને મોઢે ક્યારેય ટોછડો શબ્દય ન આવે તો ગાળ તો શેની આવે. અને એવા જે ગુરુ હોય એની સેવા કરાય. સંતને સંત સમાન જાણે, એવા જનો જાણ પશુ પ્રમાણે. અસાધુ હોય એને જે સાધુ જેવા માને તો એને તો પશુ સમાન જાણવા, અને ડાયો અને વિવેકી માણસ એને કહેવાય કે ઠગારાની ઠગ વિદ્યામાં આવી જાય નહીં, એનું પારખું કરે અને પછી જ માથું સોંપે. જેને આપણે આખી જિંદગી સોંપી દેવી હોય તો કાંઈક જોવું તો પડે કે નહીં? તમે સગપણ કરો ત્યારે કાંઈ જોવો કે નહીં? એનું મોસાળ જોવે, એનું કુળ જોવે, એની બહેનો ક્યાં ક્યાં છે એવું બધું પાછા, એના સ્વભાવ કેવા છે એવું જોવે, તો પછી ગુરુ કરવા હોય તો કાંઈક જોવું તો પડે ને. ભગવાને કહે છે કે જેટલા ભગવા એટલા બધાય સાચા નથી હોતા, માટે જોવું પડે. શાસ્ત્રોમાં સાધુ અને અસાધુના લક્ષણો લખેલા છે, અને છતાંય તથાપિ તે દીપક હાથ લઈને પડે કુવામાં જળ બુદ્ધિ જઈને. સાધુ તણા લક્ષણ હોય કેવા, તે સાંભળીને દિલ ધારી લેવા. સાધુના લક્ષણ પહેલા જાણી લેવા કે આને જ સાધુ કહેવાય, અને એમ ને એમ એને શરણે થયા હોઈએ, પછી દૂધાધારીના ચેલા જેવો ગુરુનું પોગળ જ્યારે બહાર પડે ત્યારે ચેલો વાટનોય નહીં ઘાટનોય નહીં, અને ગુરુ તો બધું હંકેલો વાળીને
जता रहे अने चेला पछी लटके जिंदगी बगड़े माटे महाराज के छे के जे साचा वैराग्य साधु थयो होय एना थी ज साधुपणो पड़ाय जेने साचो वैराग्य होय एने रजोगुण गमे नहीं एना वर्तन उपर थी खबर पड़ी जाए कि आ साधु छे के असाधु छे त्यागी जीणा वस्त्र धरे न अंगे धरे न रंगे लविचित्र रंगे दिवो वसे फानस मध्य जारे देखाय बाहर प्रकाश त्यारे। दीवो होय एने काचनी जे पेली चिमनी होय एनी वच्चे मुकवामां आव्यो होय पण छताय एनी सोसरो आपणने प्रकाश देखाय એમ જેના અંતરની અંદર કામનાઓ હોય ને એ એના વેશ ઉપરથી એના વર્તન ઉપરથી વાણીમાંથી આપણને દેખાઈ આવે અને જે સાધુ હોય ને એ તો પૂજામાંય પણ અતિ રૂપાળું વસ્ત્ર ક્યારેય પણ રાખે નહીં અને રાખે તો એની અંદર આગળ જતા વાસના બંધાય એણે તો ઋષભદેવ પુત્ર ભરતજીની જેમ નિષ્પૃહ થાય અને દુનિયામાં ફરવાનું હોય આ ચિત્ર વિચિત્ર જગતમાં રહેવા છતાંય મહારાજ કે જે નિર્લેપ રહે એને જ સાધુ કહેવાય અને કલ્યાણ માટે ભેખ લીધો હોય એનું સાધુપણું પાર પડે વૈરાગી હોય એને તપસ્યા ગમે વૈરાગીને તો તપસ્યા ગમે છે તે એકવારે દિનમાં જમે છે જે ભૂખના દુઃખથી સાધુ થાય તે પુષ્ટ થવા બહુ વાર ખાય અમારું આવે ત્યારે કેવા કાન આમ હરવા રાખીને બેઠા છે તમારું આવે ત્યારે જાગતા હો ત્યારે જોલા ખાય આજ હું જોઉં એકે જોલું નથી ખાતા દૂધાધારી આવવા માંડ્યો ત્યારના વૈરાગી હોય એને તપસ્યા ગમે અમે તમ તારે ભરોસો રાખજો દૂધાધારી જેવું ક્યારેય નહીં કરીએ ભૂખના દુઃખે કરીને જે સાધુ થયા હોય સાધુનો નિયમ હોય કે દિવસમાં એક જ વખત ભોજન કરવો પણ ભૂખના દુઃખે સાધુ થાય એ વારંવાર પુષ્ટ થવા માટે જમે છે અને સાધુ છે એ શરીરની સામે ક્યારેય પણ જોતા નથી કોઈ પણ પ્રકારની દૈહિક પીડા આવે તો એ વારંવાર દવા દારૂની સામે નજર ક્યારેય પણ નાખતા નથી આને અંદર લખ્યું છે કે દૈહિક દુઃખે દુખિયા ન થાય તે સાધુ સાચા શ્રુતિ શાસ્ત્ર ગાય શરીરને સાધુ અસત્ય જાણે ઈચ્છા ઘણા ઔષધની ન આણે તમને વળી એમ થાય કંઈક જોડતા હશે પણ આની નવરાશ નથી એમાં જોડવા ક્યાં બેસવું ગૃહસ્થનું કામ કેવું હોય જરી કાંઈક દુખે સેજ માથું દુખે સેજ પેટમાં દુખે એટલે ઢીલા ઢપ થઈ જાય અને લંબાવે અને પછી કોઈક પૂછે કેમ તો કે દવાખાને જવું પડશે અને સાધુને એમ થાય કે જ્યાં સુધી વગર દવાખાને સારું થાય ત્યાં સુધી દવાખાનાનું પગથિયું ચડવું નથી અને ત્યાં સુધી અપવિત્ર એવી દવા અંદર જવા દેવી નથી આ સાધુનો કાયમને માટે નિયમ હોય જો ચાય સાંસારિક સુખ ત્યાગી સંસાર શા માટે તજો અભાગી ત્યાગાશ્રમમાં આવ્યા પછી સંસારીના જેવી જો સુખ સાહેબે જોતી હોય તો કે છે કે સંસાર શા માટે છોડ્યો સ્ત્રી પુત્ર ત્યાગી વિતરાગી થાય ચેલા વિશે વૃત્તિ પછી જડાય ઘરેથી બધું છોડીને આવે અને પછી ક્યાં બંધાય તમે જેમ છોકરાઓમાં બંધાવો એમ સાધુ છે એ પોતાના ચેલામાં બંધાય મમત્વ રાખે મનમાં ધરીને તો શું કર્યું તે ભગવા ધરીને હજી સંસારીના જેવું જો મમત્વ હોય તો મૂરખ તે ભગવા શા માટે ફેર્યા એમ કે છે ત્યાગી થયો ને ઘર બાર છોડ્યું બોલું ને તમે કહેશો અમારે ક્યાં વાંધો શરીર સુખે વળી ચિત્ત જોડ્યું ગમ્યું ન તીર્થે ઘર તો લજાડ્યું બંને પ્રકારે નિજનું બગાડ્યું ત્યાગી થયો ઘર બાર છોડી દીધું હવે ત્યાગાશ્રમની અંદર ગયો એટલે ઘરે તો બધાએ જે કાંઈ ભાગ પાડવાના બીજું ત્રીજું બધું સગે વગે
કરી નાખ્યું હોય અને આને ત્યાં જઈને પછી ગમ્યું નહીં એટલે ઘરે આવ્યા તો ઘરે કાંઈ રહ્યું નહીં એટલે બંને પ્રકારે નિજનો ત્યાગાશ્રમય બગાડ્યો અને ગૃહસ્થાશ્રમ પણ બગાડ્યો. જતી થયા વિશ્વ અસત્ય જાણી દેહાંત શ્રદ્ધા નહીં તો રખાણી. સાધુ થવું એ કાંઈ છોકરાને ખેલ નથી અને બે પાંચ દિવસનો કે બે પાંચ વર્ષનો મામલો નથી. આ શરીરનું ભસ્મ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સાધુએ સાધુતા રાખવી જોઈએ. કારણ કે સાધુને યુવાનીમાં એવું નહીં 80 વર્ષ 90 વર્ષ થયા હોય ને તોય આ સાંસારિક વસ્તુ પદાર્થ જ્યાં ત્યાં જીવાત્મા બંધાયેલો હોય તો ગમે એટલી ઉંમર હોય તોય એને સાધુના ધર્મમાંથી નિશ્ચય પાડે છે. માટે આપણી જાત ઉપર આપણને એવો ભરોસો હોય કે છેલ્લા શ્વાસ સુધી ભગવાન સિવાય બીજો કોઈ ગાંઠ આ હૃદયની અંદર નહીં ઉઠે તો જ મહારાજ કે સાધુ થવું. ધીમે ધીમે વસ્ત્ર ધર્યા રૂપાળા, રાખ્યા ગૃહસ્થો સમ પેટી તાળા. અતીત તો વિશ્વ વ્યતીત થઈને વસ્યા હતા તે વનવાસ જઈને. ધીમે ધીમે વસ્ત્રોની અંદર માંડા ફેરફાર થવા, ગૃહસ્થની જેમ અલગ અલગ પ્રકારના ભારે વસ્ત્રો ધારવા માંડે અને ગ્રસ્તોની જેમ તિજોરીઓ રાખે, પેટીઓ રાખે, મોટા મોટા તાળા રાખે. પછી ચાવી ક્યાં રાખે? પછી એકલી ચાવી રાખે તો દરેક શોખ નહીં, પણ હવે એક બીજું આવી ગયું છે લટકણીઓ, તો એને પાછો કેડે લટકાવે. હવે સાધુ કેવા લાગે કયો જોઈ, પણ હવે સાધુને ખિસ્સું હોય નહીં અને તમારી સાથે એને કાયમ માથાકૂટ કરવાની હોય એટલે ફોન રાખતા હોય. પણ અમારે જેમ ગમે ત્યાં ન પડ્યા હોય, અમારે તો ફોન જ્યારે જરૂર પડે ત્યારે પાંચેય જણા આપસમાં પૂછે ફોન ક્યાં છે, પહેલાં કે મને નથી ખબર, પહેલાં કે પછી બધાય રૂમાડે ચડે ત્યારે માંડ માંડ ફોન જડે. કારણ કે ખિસ્સું હોય નહીં, નહીંતર તમારે જેમ થેલી બટવો લઈને ફરાય નહીં, નહીંતર વળી એની અંદર મસ્ત બટવો લઈને એમાં ભરી દઈએ પછી ખભે નાખીને ફર્યા રાખીએ, પણ એમાં એ કાંઈ રખાય નહીં. પછી કેડે લઈને ફરવું એ તો વળી કાંઈક હાવ જુદું જ લાગે. તો ભગવાન શ્રી હરિ આજે ગામના લોકોને દુધાધારીની વાત ઉપરથી સમજાવે છે કે ગ્રસ્તોને જેમ પેટી તાળા વગેરે રાખે. માયા મહા પાપ લગાડનારી, ધીમે ધીમે ધર્મ બગાડનારી. જોગી જને જાગ્રત થઈ રહેવું, ચેતાય તો અંતર ચેતી લેવું. જે સાધુ હોય સંસારે કંઈક ગાફલાઈ રાખે અને એના ધર્મની અંદર કંઈ ખોટખાપણ આવે તો થોડાક દિવસમાં ઢંકાઈ જાય અને ચાલે. પણ સાધુ જો સતત જાગતો ન રહે, પોતાના ધર્મ નિયમ મર્યાદા એનું સતત જો અનુસંધાન ન રાખે તો આ દુનિયાને કાંઈ પાંગરો નથી. ખ્યાલ આવ્યો તમને? તમે ફૂલનો હાર લઈને આવ્યા એટલે આપણને એમ થાય કે હવે ક્યાં ના પાડવી, એટલે આપણે એમ સ્વીકારી લઈએ કે ભાઈ ફૂલનો હાર. તે પછી બીજે દી કંઈક બીજો કરીને લાવે, પાછો ત્રીજે દી વળી કાંઈક ત્રીજો કરીને લાવે. ને જો આને ન અટકાવ્યા હોય તો એક દિવસ એવો આવે કોનાનો કરીને લાવે. આને કાંઈ શરમ, હવે તમે મોટા છો તમને કાંઈ ન થાય, એટલે ગૃહસ્થ કે એમ ત્યાગીએ ક્યારેય પણ કરાય નહીં. ત્યાગી કે એમ જો ગૃહસ્થ કરે તો ગૃહસ્થમાં થોડું થોડું ત્યાગીપણું આવે, પણ ગૃહસ્થ કે એમ ત્યાગી કરે તો એની અંદર ધીમે ધીમે તમારા સંસ્કારો માંડે આવવા. ઠીક છે, મોટા પુરુષો હોય એને આ વસ્તુ કદાચ બંદર ન કરતી હોય, પણ એનું જોઈને જે કરે એના ભૂકા નીકળી જાય અને આ દુનિયા અનુકરણ કરવામાં બહુ સમજે. સામેની વ્યક્તિ કેવી મોટી છે એ જોવે નહીં, પણ એનું જોઈ અને તરત અનુકરણ કરે અને અનુકરણ કરનારો ધર્મમાંથી પડે. માટે બહુ વિચારવું કે મારી કેપેસિટી કેટલી છે, આપણા પાત્ર પ્રમાણે જ અંદર પાણી રહે અને એટલું જ પાણી ભરવું. કોઈનો વાદ ક્યારેય પણ
लेवो नहीं। भगवान श्री हरि कहे कि ग्रामजनों आ वक्त ते आ वैरागी में बोलवाया, पण हवे तमे ध्यान रखजो क्यारेय पण बोलवाशो नहीं। कोई ने पण गुरु करो तो पहला तमारे जोई लेवो साचा संतना अंग ये धान रे जोई लेवा जीवड़िए साचा संतना મળવે કલ્યાણ માન્યું હોય મહારાજ કે એને ઘડીએ ઘડીએ જોવા. એક સરસ મજાનો દાખલો આપ્યો કે ખાઈ ખૂણે લસણ લકી અને ગંધ કરે છુપાવવાનો. લકી એટલે કાંદા. તો કોઈ ખૂણે બેસીને ખાય અને પછી એની ગંધને છુપાવવાના ગમે એટલા પ્રયાસ કરે, કહે નિષ્કુળાનંદ વાત નક્કી જેમ છે તેમ જણાવવાનો, એ ખૂણે ખાઈ પાણી પી મોઢું ચોખ્ખું કરી અને કોઈની સાથે વાત કરે પણ શ્વાસ બહાર કાઢે એટલે એની અંદર એની દુર્ગંધ આવવાની. ઘરે કોઈ રસોઈ બનાવે, કારણ કે આ બંને પદાર્થ જ એવા દુર્ગંધી છે, કોઈ રસોઈ બનાવે અને કંઈ બનાવતા હોય ને સીટી મારે તો રસોડાને ચારેય બાજુથી લોક કરી દે, અને પછી કંઈ શાક વગેરે બનાવે તો રસોડું ખોલે ત્યારે દુર્ગંધ જતી રહે. ગમે ત્યાં વસ્તુ બનતી હોય પણ જે ન ખાતા હોય એને એની દુર્ગંધ જરૂર આવ્યા વગર રહે નહીં. એમ મહારાજ કહે છે કે સાધુનું આવું છે, ગમે એટલું ખોટું કરે
छुपावानी मेहनत करे पण जेम छे एम जणाया वगर रहेतो नथी, माटे विचार करवो। कदाच गुरु एम के विकृत वेश धारण करो अने सभा वगैरह कोई प्रसंग न होय तो ए ग्रस्तना घरे जावामां वांधो नहीं, तो आवी वात गुरुने पण क्यारे पण मानवी नहीं। भिक्षा सभा कारण थी जजाय अज्ञान लोपे हरिनी कदाय। साधुए गृहस्थ ने घेर बेज कारण थी जाओ, एक भिक्षा मागवा माटे अने बीजू कहीं सभा पधरामणी होय तो जाओ, बाकी आ बे कारण वगर गृहस्थना घरे जाओ नहीं। गृहस्थ ने एना घेरे जाए पांच दिवस रहिए અને એ ગૃહસ્થ પરિવાર સુધરે એવી આશા રાખવી નહીં, એ સુધરવો હોય સુધરે, બાકી જાનારા જરૂર બગડે। એના ઘરે ટીવી ચાલુ હોય એટલે નીકળ્યા હોય એટલે સહેજે ધ્યાન જાય, અને માણસનું મન તો લપસણું છે અને તરત નજર ગયા પછી એના એ દ્રશ્ય નજર સામે દેખાયા કરે। ગૃહસ્થની ક્રિયાઓ સામે ત્યાગીએ ક્યારેય પણ નજર નાખવી નહીં, કારણ કે ત્યાગીને અને ગૃહસ્થની રીત હંમેશા અલગ હોય છે। ગૃહસ્થની જમવાની રીત જુદી, નાવાની રીત જુદી, અને ત્યાગીની પણ દરેક રીત જુદી, એ એના વર્તન ઉપરથી દેખાઈ આવે છે। માટે ભગવાન શ્રી હરિ કહે છે કે ગૃહસ્થને ઘેર અમારા જે સાધુ હોય એણે ક્યારેય પણ જવું નહીં, અને ગમે તેવો માણસ હોય, દૈવી હોય, આસુરી હોય, માણસ તો દેખાવમાં સરખો જ લાગે પણ સત્સંગની અંદર આવે તો આસુરી હોય એને એકલા અવગુણ દેખાય અને દૈવી હોય એને એકલા ગુણ જ દેખાય, તો આવું કેમ થાય? મહારાજ કે એવું થાય, પછી મહારાજે એક દાખલો આપ્યો કે આંબા, આંબલી, લીમડા, શેરડી, સીતાફળી આ બધા વૃક્ષો શેમાંથી થાય? જમીનમાંથી। તો બધા એને તમે અલગ અલગ પાણી પાવ, લીમડાને કડવું, શેરડીને સાકરવાળું ગળ્યું, એવું કાંઈ હોય? એક જ પૃથ્વીનું એક જ કૂવાનું પાણી પીવે, મોટા થયા પછી એને ફળ લાગે, બધાનો સ્વાદ એક જ સરખો હોય? જેવો જેનો મૂળ સ્વભાવ હોય એવો રસ એની અંદર ઉત્પન્ન થાય। લીમડાનો મૂળ સ્વભાવ છે કડવો, એનું બીજ જ કડવું છે, તો એની અંદર તમે કદાચ સાકરનું પાણી પાવ અથવા તો દૂધ કાયમ મૂળિયામાં રેડો, એણે કરીને લીંબોળી ગળી ક્યારેય પણ થતી નથી। અને શેલડી છે એની અંદર તમે કડવું પાણી નાખો તો શેલડીનો સાંઠો કડવો થાય? જેવો જાતિ સ્વભાવ હોય એવા જ ગુણને એ ગ્રહણ કરે। માટે સાધુ થવું તો સારા થવું, ભક્ત થવું અધવચ્ચે ન રહેવાય એવા થવું, જે કાંઈ કરવું ને એ મરણીયા થઈને જ કરવું, જંપલાવી જ દેવું, સૌ માથા જાતા સોંગા છોગાળા તો એક શિરકે વાસ્તે ક્યું ડરત હે ગમારા, આ તો અડધો ભગત હોય અને અડધો તો માય કુસંગ ભરેલો, કુસંગી ભેગો બેઠો હોય ત્યારે એમ લાગે કે આનો નાતીલો છે, અને સત્સંગી ભેગો બેઠો હોય ત્યારે એવું લાગે કે આ આનો નાતીલો છે, આવા અધવચ્ચે ક્યારે રહેવું નહીં। અને આ જ જગ્યાએ ભગવાન શ્રી હરિ સમજાવે છે કે સતી થવા ચાલી પછીથી પતિ સાથે નવ બળે શુરો સંગ્રામે જઈ અધિક ડર દેખી ગરવળે તજીને સંસાર પ્રથમ પછી દેહે સુખ ચહે ત્રણેને ધિકાર ક્ષિતિતળ મનુષ્યો સુર કહે। સતી થવા માટે જાય અને અગ્નિ દેખીને મુઠીઓ વળીને ભાગવા માંડે તો એને સતી ન કહેવાય। સુરવીર માણસ રણ મેદાનની અંદર યુદ્ધ કરવા જાય અને ત્યાં નગારાઓ વાગતા હોય યુદ્ધના, એને સાંભળી ડરીને પાછા વળે તો એને સુરવીર ન કહેવાય। પહેલાં સંસાર છોડી દે અને પછી સંસારીના સુખ જોય અને એનું મન પાછું ડગી જાય તો એને ક્યારેય પણ સાધુ ન કહેવાય। એટલે ભગવાન શ્રી હરિ કહે છે કે એ નગરજનો, સાચા અને ખોટા સદગુરુ કોને કહેવાય એનો તમે ખ્યાલ રાખજો,
અને આ અમારી મૂર્તિ એનું કાયમને માટે તમે ધ્યાન અને સ્મરણ કરજો, હંમેશને માટે સત્સંગ કરજો. આ રીતે બધાને ઉપદેશ આપી અને ભગવાન ત્યાંથી વિદાય લે છે. મુમુક્ષુ જીવાત્માઓને કલ્યાણનો કોલ આપતા થકા ભગવાન ભૂતપુરી પધાર્યા છે. રામાનુજાચાર્યજીની આ જન્મભૂમિ છે ત્યાં આવી અને ભગવાનને વિષ્ણુ લક્ષ્મીજીના દર્શન કર્યા, રામાનુજાચાર્યજીની મૂર્તિના પણ ભાવથી દર્શન કર્યા છે. આ રામાનુજાચાર્યજી એ આપણા દાદાગુરુ છે, વિશિષ્ટાદ્વૈત મતના એ પ્રવર્તક છે. ભગવાન શ્રી હરિએ એમનો જે મત એ સ્વીકાર્યો, રામાનંદ સ્વામી પણ એના શિષ્ય બન્યા અને ત્યાં ઘણા સમય સુધી રહ્યા છે. તો આજે રામાનુજાચાર્યજી એનું પવિત્ર જીવનચરિત્ર એને હું તમને ટૂંકમાં સંભળાવી રહી છું. પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા નામનો ગ્રંથ છે અને એમાં રામાનુજાચાર્યજીનું જીવન બતાવેલું છે. તો એ જીવનચરિત્રને આપણે સાંભળીએ. રામાનંદ સ્વામીને તો આપણે સારી રીતે ઓળખીએ છીએ, મહારાજને પણ ઓળખીએ છીએ, પણ જેનો મત આપણે માન્ય રાખ્યો કે ધર્મે સહિત સાકાર ભગવાનની ઉપાસના કરવી આ વિશિષ્ટાદ્વૈત મત છે, તો એ કથા હવે સંભળાવે છે. કહો દક્ષિણ દેશની માય રે ભૂત પૂરી નામે સમજાય રે, કહો દક્ષિણ ભારતની અંદર ભૂતપુરી નામનું ગામ છે અને આ ગામની અંદર ઘણા બધા વિદ્વાન બ્રાહ્મણોનો નિવાસ છે. એમાં ચારેય વેદને જાણનારા એવા કેશવાચાર્યજી નામના એક બ્રાહ્મણ રહે છે. એમને ત્યાં અતિ ગુણવાન પતિવ્રતા મહાન સતી એવા કાંતિમતી નામના સ્ત્રી છે. ખૂબ સુખરૂપે બંનેનો વ્યવહાર ચાલે છે, પણ એમને ત્યાં પુત્ર નથી. કેશવાચાર્યજીને વિચાર થાય
કે મારે ત્યાં સર્વ પ્રકારે ભગવાનની કૃપા છે પણ વારસદાર કોઈ નથી. ઘણીવાર મનની અંદર મૂંઝવણ થાય પણ એક વખત રાત્રે પોતે સૂતેલા એમાં ભગવાનની ઈચ્છાએ કરી અને એને અચાનક એવો વિચાર આવ્યો કે અહીંયાથી સેતુબંધ રામેશ્વર જઈ અને ત્યાં એક મોટો યજ્ઞ કરાવો. ત્યાં જઈને યજ્ઞ કરાવવાથી માણસની મનોકામના પૂર્ણ થાય. આવો વિચારી અને સવારે કાંતિમતીને વાત કરી, એ પણ બહુ રાજી થયા અને બંને સેતુબંધ રામેશ્વર આવ્યા છે અને ત્યાં યજ્ઞ કરાવ્યો. યજ્ઞ પૂર્ણ થતાં વિષ્ણુ ભગવાને બંનેને દર્શન આપ્યા છે. તમે જુઓ આ બધાએ ઈશ્વરોની એકતા. સેતુબંધ રામેશ્વરી એ કોનું ધામ છે? ભગવાન શિવજીનું. ત્યાં જઈને વિષ્ણુ ભગવાનનો યજ્ઞ કર્યો અને દર્શન વિષ્ણુ ભગવાને આપ્યા અને કહે છે કે ભૂદેવ તમારા યજ્ઞથી અમે પ્રસન્ન થયા છીએ, માટે જે જોઈએ તે માગી લ્યો. ત્યારે બંનેએ હાથ જોડીને કહ્યું છે કે પરમેશ્વર તમારી કૃપાથી સર્વ વાતનું સુખ છે પણ અમારે ત્યાં કોઈ વારસદાર નથી. ભગવાન અતિ પ્રસન્ન થયા અને કેશવાચાર્યજીને માથે હાથ મૂકીને એવું કહ્યું છે કે સ્વયં શેષ નારાયણ જેની ઉપર 50 કરોડ યોજન પૃથ્વીનો ગોળો રહે છે એ ભગવાન શેષ નારાયણ તમારા પુત્ર બની અને તમારે આંગણે પધારશે. ભગવાનની વાત સાંભળીને બંનેને અતિશય આનંદ થયો છે. ભગવાનને વળી વળીને વંદના કરી છે. ભગવાન અંતર્ધ્યાન થયા, યજ્ઞને પૂર્ણ કરી, રામેશ્વરજીના દર્શન કરી, તીર્થયાત્રા કરતા બંને સુખરૂપે પોતાને ઘેર આવ્યા છે. સમય પછી સમય જવા લાગ્યો. ભગવાનના આશીર્વાદ છે. ચૈત્ર સુધી પંચમી અને બુધવારનો પવિત્ર દિવસ છે અને તે દિવસે આ કેશવાચાર્યજીને ત્યાં કાંતિમતી થકી એક પુત્રનો જન્મ થયો. સાક્ષાત શેષ નારાયણ એના પુત્ર બનીને આવ્યા છે. પોતે અતિ વિદ્વાન છે. વસ્ત્રે સહિત સ્નાન કરી જાતકર્મ વગેરે સંસ્કારો કર્યા છે અને 12મા દિવસે પુત્રની જન્મકુંડળી કરી અને રામાનું જ એવું રૂડું નામ રાખ્યું છે. માતા પિતાના શુભ સંસ્કારોને લેતા થકા લાડે કોડે રામાનું જ મોટા થઈ રહ્યા છે. ભૂતપુરીની અંદર જ એમનો ઉછેર થાય છે. થોડા મોટા થયા, પિતા મહાવિદ્વાન છે એટલે પુત્રને વિદ્યા ભણાવી છે, પણ આ તો સાક્ષાત શેષ છે. જેટલું પિતા ભણાવે એટલું તરત જ પોતે શીખી જાય અને એમ કરતા 16 વર્ષની ઉંમર થઈ એટલે કુળના નિયમ પ્રમાણે રામાનુજના લગ્ન કરવામાં આવ્યા. લગ્ન થયા અને થોડા દિવસ જ્યાં થયા ત્યાં પિતા કેશવાચાર્યજીનું મૃત્યુ થયું છે. 16 જ વર્ષની ઉંમર પોતાની માતા અને લગ્ન થયેલા એટલે સ્ત્રી આખાય પરિવારની જવાબદારી રામાનો જ ઉપર આવી અને પોતે તો હજી ભણે છે. પિતા ગયા એનો બધાએ અતિશય શોક થયો પણ જ્ઞાન દ્રષ્ટિએ કરીને શોકને સમાયો છે. માતાને વાત કરી છે કે માં મારે હજુ આગળ ભણવાની ઈચ્છા છે. માતા રાજી થયા કે ભગવાન જેવો ધણી આજીવિકાનું તો મળી રહેશે પણ તમે આગળ ભણો તો સારું. મારે વેદ ભણવાની ઈચ્છા છે પણ માતા વેદ અહીંયા ભૂતપુરી કરતાં કાંચીપુરમની અંદર ખૂબ સારા ભણાવવામાં આવે છે, ત્યાં બહુ પંડિતો અને વિદ્વાનો વસે છે. માતા કહે છે કાંઈ વાંધો નહીં, જેવી તારી મરજી. એટલે તરત જ પોતાનો સરસામાન લઈ ઘરને ખાલી કરી અને પરિવાર સહિત કાંચીપુરમ રહેવા માટે આવ્યા છે. અને આ કાંચીપુરમની અંદર વિદ્યાપીઠાધિપતિ યમુનાચાર્ય કરી અને એક વિદ્વાન બ્રાહ્મણ છે જેની પાસે ઘણા બધા બ્રહ્મકુમારો રહી અને અલગ અલગ વેદ વ્યાકરણ ન્યાય તર્ક મીમાંસા વગેરે શાસ્ત્રોને ભણે છે અને આ દેશની અંદર બહુ વિખ્યાત વિદ્વાન ગણાતા. રામાનુજને મનમાં એમ થયું કે ભણવું તો જેવા તેવા ગુરુની પાસે રહીને શા માટે ભણવું.
यमुनाचार्य जी नु नाम सांभळेलू। यमुनाचार्य जी ने पासे गया छे। यमुनाचार्य जी ए परिचय पूछ्यो त्यारे कह्युं छे के केशवाचार्य नो हुं दीकरो छुं, रामानुज मारुं नाम छे। मारा पिताए मने आगळनी विद्या भणावी पण वेदांतनो अभ्यास बाकी छे। मारा लग्न थयेला छे, मारी माता पण छे, तो परिवारने लई अने विद्या भणवा माटे हुं अहींया कांचीपुरममां आवीने रह्यो छुं। त्यानो राजा ए बहु धार्मिक वृत्તિનો હતો, આવા બ્રાહ્મણો હોય એના આજીવિકાની જરૂર હોય તો રાજા આજીવિકા પૂરી પાડતો। જેવું નામ છે એવા જ રૂડા ગુણ અને 16 વર્ષની ઉંમર, રૂપશીલના પોતે ધામ છે। બોલે તો પણ એટલું સરસ મીઠી ભાષામાં બોલે। યમુનાચાર્ય જે વિચારમાં પડ્યા કે અત્યાર સુધી ઘણાય ચેલાને ભણાવ્યા પણ આને જેવો શિષ્ય મેં જોયો નથી, કેવું તાલકું એનું તેજ કરે છે। અને વળી અતિશય વિવેકી છે, એના પિતાની ગેરહાજરી છે માટે એના પિતા ગણો તોય ભલે અને ગુરુ ગણો તોય ભલે, મારે એને મારે પાસે રાખી અને વિદ્યા ભણાવી એવું વિચારી અને રામાનુજને હા પાડી છે। અને બીજા જ દિવસથી માતાને વંદના કરી, માતાના આશીર્વાદ લઈ અને રામાનુજે વેદાભ્યાસ ચાલુ કર્યો છે। પૂર્વના અભ્યાસને કારણે ટૂંક સમયમાં વેદની અંદર પારંગત બન્યા છે અને ગુરુને પણ અતિશય આ શિષ્યની ઉપર હેત થયું છે, કારણ કે જેટલું ભણાવે એટલું તરત જ બીજે દિવસે તૈયાર કરી નાખે। ગુરુ અતિશય રાજી થયા, તમામ વિદ્યાર્થીઓ પણ વિસ્મય પામ્યા, કહો કેટલી મહેનત કરીએ અને રાતના ઉજાગરા કરીએ તો એ કાંઈ યાદ રહેતું નથી અને આ તો ગુરુ બોલે એટલે તરત લઈ લે છે। પહેલાં લખવાની વ્યવસ્થા નહોતી, શિષ્યોની આગળ પુસ્તકો પણ ન હોય। પહેલાંની ઋષિ પરંપરા એવી હતી કે ગુરુ શ્લોક બોલે અને શિષ્ય એને તરત જ પકડી લે, કેચઅપ કરી લે, એને લખવાનો અને એવું નહીં મગજમાં ફિટ કરે પછી સેવા કરતાં કરતાં એને સતત ગોખ્યા કરવાનો। બોલો આવું હોય તો? કેટલા બધા પુસ્તકો હાજર હોય, અરે એમાંથી જોઈને બોલતા હોય તો ખોટું બોલે, નવાઈની વાત તો એ છે, મોઢે બોલવાની વાત જ ક્યાં રહી। લોકો કહે છે કે હવે તો કળિયુગમાં ઝડપી જમાનો, કોમ્પ્યુટર યુગ આવી ગયો, તે નાના છોકરાના મગજ કોમ્પ્યુટર જેવા હોય, ક્યાં આમાં કોમ્પ્યુટર જેવા ભાળ્યા। યાદ શક્તિ તો ચાર ચાર વેદને પહેલાના આપણા વડવાઓ યાદ રાખી શકતા, અત્યારે બનારસની અંદર નહીં જેવા ચાર વેદ ભણે તોય 12 વર્ષ લાગે છે। ત્યારે વેદાંતાચાર્ય થવાય એમ છતાંય પૂછો તો પાછો એકે વેદનો શ્લોક તો મોઢે હોય નહીં, એને પાના ખોળવા પડે। તો અત્યારે બુદ્ધિ વધી કે પહેલાં વધારે હતી? અત્યારે બુદ્ધિ વધી કે ના વધી, પણ બુદ્ધિનો ગેરઉપયોગ બહુ વધી ગયો છે। પહેલાંના લોકો બુદ્ધિનો હંમેશા સદઉપયોગ કરતા, સંસ્કારી પ્રજા હતી, અને હવે ધીમે ધીમે આસુરી સંપત્તિ વધતા, કલિયુગી સંપત્તિ એને આસુરી સંપત્તિ જ કહેવાય, તો એને વધતા સંસ્કારો ધોવાવા લાગ્યા છે। એટલે માણસમાં બુદ્ધિ હોય પણ એનો ઉપયોગ અવળા માર્ગે કરે। તો રામાનુજ અતિ વિદ્વાન થયા અને ગુરુજીને પણ શિષ્ય ઉપર અતિશય હેત છે, કાયમ ગુરુની ચરણચંપી વગેરે સેવા રામાનુજ કરે છે। સમય વીતવા લાગ્યો, એમાં કાંચીપુરમની અંદર એક બનાવ બન્યો। કાંચીપુરમના જે રાજા હતા એ રાજાને એક નાની રાજકન્યા હતી અને આ રાજકન્યાને બ્રહ્મરાક્ષસ વળગ્યો, ક્યાંક બગીચામાં રમવા માટે ગઈ હશે, એમાં બ્રહ્મરાક્ષસ એને વળગ્યો એટલે કન્યા અતિશય દુઃખી થઈ, રાજા અતિશય દુઃખી થયો। રાજકન્યા ઘેર આવી પથારીમાં સૂતી અને માંડી ધૂતકારીઓ નાખવા, એટલી બધી જોર જોરથી બૂમો પાડે। રાજાએ કેટલાય વિદ્વાનો બ્રાહ્મણો અનેકને બોલાવ્યા પણ આ બ્રહ્મ રાક્ષસ એટલો બધું દુઃખ આપે, આખો રાજપરિવાર બપોરે જ્યારે જમવા બેઠો હોય
त्यारे आ ब्रह्म राक्षस आवी अने भोजनना पात्रों में हाडका वगैरे अपवित्र वस्तुओ नाखी जाए राज परिवार ने धराईने दान खावा देतो नथी। कोई पण आवीने एने हाजर करे तो सामा जड़बा तोड़ जवाब आपे अने चोखा शब्दों में एम बोले कि आकाश ने पाताल एक थाय तो आ राजकन्याना शरीर माथी हूँ निकलवानो नथी। आखो राज परिवार अतिशय थाकी गयो अने एक उपायो कर्या पण छताय तमाम उपायो फैल गया अने बन्यो एवो के राजकन्यानो अति सुंदर शरीर धीमे धीमे लोही ने मांस एने आ ब्रह्म राक्षस चूसवा लाग्यो अने धीमे धीमे राजकन्यानो शरीर सुकलकड़ी जेवो अने वर्ण एकदम काळो थई गयो, पथारीमां शरीर देखाय नहीं आवो एनो शरीर थयो। ने ज्यारे ब्रह्म राक्षस प्रवेश करे त्यारे आखो राज परिवार पकड़े तो एना हाथ में रहती नथी। बधाय अतिशय थाक्या। राजा विचार करे छे दुनिया ने छेड़े गम्मे ते व्यक्ति होय ने गम्मे त्यांथी लाववो पड़े ने मारो राज खजानो लूटावो पड़े तो हूँ लूटावा तैयार छूं, पण आ त्रासमांथी अमने कोईक मुक्त करे। राजा ने एम थयुं के आमना मां राजकन्या नो जो मृत्यु थाय तो मारे पण आत्महत्या करीने मरवुं। आ रीते बधाए नक्की कर्युं। ए वक्ते एने कोईए समाचार आप्या के आ कांचीपुरम नी अंदर महाविद्वान यमुनाचार्य जी रहे छे अने एने जो तमे बोलावशो तो ए ब्रह्म राक्षस ने जरूर काढशे। तरत ज राजाए मान सहित वेलड़ावो मोकल्या अने कहो के शिष्यों सहित यमुनाचार्य जी मारा राजमहल ने अंदर पधारे। यमुनाचार्य जी ने कहीं ख्याल नहीं, थोड़ाक पोताना शिष्यों ने लय अने यमुनाचार्य जी राजाना राजमहल में आया। राजकुमारी पथारी में देखाती नथी अने पोते सूतेली एटले यमुनाचार्य जीए तरत ज पाणी लावी अने ये पाणी छाटी अने मंत्रोच्चार कर्यो अने तरत ज धुतकारी नाखीने राजकन्या बैठी थई ब्रह्म राक्षस एनी अंदर हाजर थयो। यमुनाचार्य जीनी सामे हाथ लांबो करीने कहे छे के जा जा तू मने कोण काढनारो, हमणां ज तने फाड़ी खाईश एम कहीने एनी सामे थयो अने एवो जबरदस्त हाकलो कर्यो। बधाए ध्रुजवा मांड्या। थर थर आचार्य जी तो ध्रुजे હવે શું કરવું તે ન સૂજે, ધણ ધણી ઉઠ્યો રાજમેલ કોણ સામો બોલી શકે બોલ। જોર જોર થી હાથ ને પગ માંડો પછાડવા આખો રાજમહેલ ધણધણવા લાગ્યો। યમુનાચાર્યજીના પણ પગ ધ્રુજવા લાગ્યા। કહો આ તો સામો જવાબ આપે અને મારી નાખવાની વાત કરે। યમુનાચાર્યજીની સામે બ્રહ્મ રાક્ષસ બોલવા માંડ્યો કે તને વિદ્યાનું અભિમાન હશે પણ તને તારા પૂર્વજન્મનું જ્ઞાન છે, કાં તો તારા પૂર્વજન્મની વાત કરી દે ને કાં મારા પૂર્વજન્મની વાત કર, નહીંતર રાજકુંવરીને મૂકીને તને હમણાં અહીંયા ને અહીંયા મારી નાખીશ। હવે કેટલાય શિષ્યો આજુબાજુમાં બેઠેલા અને આ ગુરુ થઈને પૂજાય ને આવું જબરજસ્ત અપમાન, એટલે રામાનુજાચાર્ય તો આ યમુનાચાર્ય તો અતિશય દુઃખી થયા, કાંઈ બોલ્યા નહીં, નીચું જોઈને બેઠા। એટલે કાંડું ચાલ્યું રાજકન્યાએ, કહે છે કામ નીચું જોઈને બેસી રહ્યો, મારા પ્રશ્નનું સમાધાન કર નહીંતર હમણાં બોચી દબાવી દઉં છું। યમુનાચાર્યજી વિચારે કે હવે રહેવાય પણ નહીં અને જવાય પણ નહીં, કરવું શું, છતાંય કાંઈ ન બોલ્યા। ત્યારે પેલો બ્રહ્મ રાક્ષસ કહે છે કે તને ખબર ન હોય તો હું કહી દઉં કે તું પૂર્વજન્મે કોણ હતો। યમુનાચાર્યજી કહે છે કે તો તમે કહી દો અને એ વખતે બ્રહ્મ રાક્ષસ કહે છે કે સાંભળી લે, અહીંયાથી પશ્ચિમ દેશની અંદર મધુરાકાંતપુરી કરીને એક તીર્થ છે અને આ તીર્થની અંદર એક વિશાળ સરોવર છે અને એ સરોવરની પાળે એક ધર્માતું રહેતો ગયા જન્મે, એટલા બધા ચેલા ભગવાન જેવા માનતા હોય અને એની વચ્ચે એમ કે તું ગયા જન્મે ધર્મમાં રહેતો, તો ગુરુને કેટલું શરમજનક લાગે। અને એ વખતે તને ઘોનું શરીર હતું,
માણસના શરીરમાં નહોતો, ઝીણા જીવડા મારી અને તું પેટ ભરનારો અને વળી આજ પાછો મારી સામે થવા અહીંયા આવ્યો છો? કેવો તું પાપી હતો અને એ વખતે ત્યાં તીર્થયાત્રા નિમિત્તે કોઈ સંતો આવેલા અને સંતોએ તું જે ઝાડના થડમાં દરમાં રહેતો એ જ ઝાડ નીચે બેસી અને સંતોએ ત્યાં ટીમણ કર્યું, ભોજન કર્યું, પછી જે પતરાવળા હતા હેઠા એને ફેંકી દીધા. સંતો ગયા પછી તે બહાર નીકળી અને એ પતરાવળાને ચાટ્યા અને એના પુણ્ય પ્રભાવે તને ઉત્તમ બ્રાહ્મણ કુળની અંદર જન્મ મળ્યો અને તું આવો વેદ પાઠી વિદ્વાન વિપ્ર બન્યો છો અને આજ વળી મારી સામે પડકારા કરે છે. આ પૂર્વ વૃત્તાંત મેં તને કહી દીધું, હવે તને ખબર હોય તો મારો વૃત્તાંત કહી દે. હવે પોતાને ખબર ન હોય એમાં સામેવાળાને ક્યાંથી કહેવું? બ્રહ્મરાક્ષસ કહે છે, સાંભળી લે, હું પૂર્વ જન્મની અંદર બ્રાહ્મણ હતો અને મેં કેટલાય વેદ પુરાણ વગેરે કંઠે કરેલા અને યજ્ઞ યાગાદિક વિધિ હું પોતે કરાવતો. એમાં યજ્ઞવિધિ કરવામાં મેં અશુદ્ધ મંત્રો એનો ઉચ્ચાર કરેલો. બોલો કેટલું પાપ લાગે છે. લોકોને બિચારાને કાંઈ ખબર ન હોય, મને તો ખ્યાલ હતો કે હું ખોટું બોલું છું, પણ મને એવું લાગ્યું કે જેટલું ચાલે એટલું ચલાવી લઈએ. મને લોભ લાગ્યો, લાલચ લાગી ને એણે મેં એના કારણે મેં એવું તૂત ચલાવ્યું, ખોટે ખોટા મંત્રો બોલીને યજ્ઞ કરાવ્યા અને એ પાપે કરીને મરીને હું બ્રહ્મરાક્ષસ થયો છું. ઘણા ઘણાના જીવ મેં લઈ લીધા છે, વન જંગલ ઝાડ પાડ દેશો દેશમાં રખડી અને મેં બધે રાડ વર્તાવી છે અને ભટકતો ભટકતો હું આ કાંચીપુરમમાં આવ્યો, રાજાના બગીચામાં જઈ ચડ્યો અને એ વખતે આ રાજકન્યા ત્યાં રમવા માટે આવેલી. એનું રૂપ જોઈને મારું ચિત્ત એમાં ચોંટી ગયું ને એટલે હું એને વળગ્યો અને હવે કોઈના કાઢવાથી હું નીકળવાનો નથી, કુંવરીનો જીવ લઈને જ હું જઈશ અને જો મને કાઢવા માટે તે કાંઈ પણ પ્રયાસ કર્યો છે તો પહેલો જીવ તારો લઈ લઈશ અને પછી કુંવરીનો લઈશ. આવી રીતે બોલવા માંડ્યો યમુનાચાર્યજી તો એક શબ્દ ન બોલી શક્યા, એટલા બધા મૂંઝાયા, રાજમહેલની અંદર સોપો પડી ગયો. પછી યમુનાચાર્યને એમ થયું કે હવે અહીંથી જવા કંઈક છુટકારો તો મેળવવો પડશે ને, એટલે યમુનાચાર્યજીએ બ્રહ્મરાક્ષસની સામે હાથ જોડ્યા અને એવું કહ્યું કે રાજકન્યાના શરીરમાંથી તમને જો દૂર કરવા હોય તો એનો કોઈ ઉપાય ખરો? ત્યારે બ્રહ્મરાક્ષસ કહે છે કે એનો એક જ ઉપાય છે, શું? તો કે તમારા શિષ્ય રામાનુજના એ બોલાવી લાવો અને એ પોતાના ચરણનો સ્પર્શ જો મને કરશે તો જ મારી મુક્તિ થશે, બીજો કોઈ રસ્તો નથી. એના પગ ધોઈ અને આ રાજકુમારીને પાણી પાવામાં આવે તો જેથી કરી અને તું એ છૂટો થાશ એટલે તારી મુક્તિ થશે, રાજકન્યા છૂટી થશે અને હું પણ છૂટો થઈશ, નહીતર એકને છોડવાનો નથી. આવી રીતે કહ્યું અને આટલા બધા શિષ્યો એની વચ્ચે પોતે ગુરુ હોવા છતાંય ચેલાને બોલાવવાનો, વળી એના પાછા પગ ધોઈને પાણી પાવાનો. રામાનુજાચાર્ય આ યમુનાચાર્યને તો બહુ વસમું લાગ્યું કે આમાં મારી કિંમતના કાંકરા થાય, રામાનુજ તો મારો વિદ્યાર્થી છે અને હું તો એનો ગુરુ, એની કેટલી નાની ઉંમર ને મારી તો આ વૃદ્ધાવસ્થા આવી ગઈ અને કાંચીપુરમમાં મારું કાંઈ માન નહીં રહે, નીચું જોઈ અને બેઠા બેઠા આવો વિચાર કરે છે. બ્રહ્મભૂત બોલ્યો પડકારી, જટલાવ કાના ખીશ મારી, કહી છાતી માથે ચડી બેઠો, કોઈ રીતે ન ઉતરે હેઠો. રામાનુજાચાર્ય વિચાર કરવા રહ્યા, આ કે આમનામ વિચાર કરીશ યમુનાચાર્ય તો હમણાં જ તને મારી નાખીશ, એમ કહીને રાજકન્યાના શરીરમાંથી નીકળી યમુનાચાર્યને આડા નાખીને એની છાતી માથે ચડી બેઠો. યમુનાચાર્યજી મૂંઝાઈ ગયા અને એમણે તરત પોકાર કર્યો એના શિષ્યોને, કહે છે તમે જલ્દી રામાનુજને અહીંયા લઈ આવો.
तरत ज रामानुजाचार्य ने बोलावामां आव्या, गुरु ने आज्ञा थता रामानुज आव्या, पण गुरु ने दशा जोईने रामानुज ने अतिशय शरम लगी। एने एम थयुं करे रे आ मारा गुरु छे, अने ए गुरु ने ऊपर भूत सवार थईने बैठो, वळी एने मारो पगनो अंगूठो अडाडो अने मारो पग धोईने पाणी पाव तो दुनिया में मारा गुरु ने केवुं शरमावा जेवुं लागे। पण हवे आ वस्तु कर्या वगर तो छूटको नहोतो, अने आ ब्रह्म राक्षस यमुनाचार्यनी छाती माटे बैठेलो एटले तरत ज रामानुजी आवीने जमणो चरण ऊंचो करी अने गुरु ने छाती अंगूठो अडाड्यो एटले तरत ज बहार निकळी गयो, अने राजकुंवरीना शरीर में प्रवेश कर्यो एटले तरत ज रामानुजनो अंगूठो धोई अने राजाए राजकुमारी ने जल पायो, अने आ जल पातानी साथे ज ब्रह्म राक्षस अग्निनो वड़को थई कायम ने माटे कांचीपुरम छोड़ी अने त्यांथी जतो रह्यो। राजकन्या तो ऊभी थई ने रामानुजना पगमां पड़ी ज पगमां पड़ीने प्रार्थना मांडी करवा के भगवान रघुनाथ जीए जे मोहल्याने उद्धारी एम तमे मारा माटे साक्षात राम छो, आज तमे मारो उद्धार कर्यो एम कहे अने राजकन्याए रामानुजनी स्तुति करी छे। राजा राणी राज्यना दूत बधाय आव्या अने पछी तो ज्या चमत्कार त्या नमस्कार। यमुनाचार्य मोटा होवा छतां पड्या रह्या अने बधा ज रामानुजाचार्य जी ने मानवा लाग्या अने एक प्रकारनी भेट सामग्री वगैरह आपी, सुंदर वाहनो आपी अने एमने घेर वळाव्या। यमुनाचार्य जी पोताना आश्रमे आव्या पण भोजन भावतुं नथी। मनमां एम थाय करे रे राजसभानी अंदर मारी लाज गई। मनमां एम थयुं के ब्रह्म राक्षस न गयो होत तो मने वांधो न तो, मारथी न जाय तो काई नहीं, पण आ रामानुज थी गयो ने एमां मारी आबरू गई। पोते न करी शके पण बीजा करे एने आ जीव जोई पण शकतो नथी। अतिशय दुख थयो अने ए दुखने कारणे एनु स्वमान गवायो, एटले वगर कारणे पोताना ज शिष्य पोताने अतिशय वाला होवा छताय रामानुजाचार्यनी साथे वेर बांध्यो के आने कारणे मारी आबरूना कांकरा थया। मान सहन न थयो, पाणीनो कूवो भर्यो होय ने एनी अंदर तमे थोड़ूक एवुं तेल नाखो ने तोय ए तेल थी भरेलो ज कूवो तमने देखाय, कारण के तेल छे ए हमेशा ऊपर तरे। एम माणसनी अंदर थोड़ू घणोई पण ईर्ष्या राग द्वेष वगैरह प्रवेश करे एटले अंतकरणनी अंदर क्यांय शांति रहती नथी, आखा अंतकरणने ए घेरी वळे। कंई कहेवाय तो नहीं, रामानुजनी ऊपर बहु ध्यान न आपे, एनी साथे बहु बोले नहीं, पण रामानुजने तो आवी कंई खबर नहीं, छताय वफादारी थी कायम गुरुनी सेवा करे। रामानुज ने एम कहे कि तू सेवा नहीं करीश, बीजा शिष्यो करशे, ते घणाय वर्ष करी। रामानुज ने एम थाय कि मारी साथे आवु गैरवर्तन केम करता हशे। हवे एकवार गुरुनी सेवा शिष्यो करी रह्या छे, बीजा शिष्यो आजूबाजू में बैठा छे, रामानुज पण बैठा छे। तमे रामानुज में तो समझो छो ने पाछा, रामानुजाचार्य एनु मूळ नाम हतुं रामानुज। हवे एमां कोई शिष्ये प्रश्न पूछ्यो कि हे गुरुदेव, भगवान साकार छे के निराकार छे? त्यारे यमुनाचार्य जी कहे छे कि भगवान ने शास्त्र में साकारे कीधा छे अने निराकारे कह्या छे। त्यारे रामानुजाचार्य जी कहे छे कि गुरुदेव, साकारनी वात तो मैं बधाई सांभळी छे, निराकारनी वात क्यांय सांभळी नथी, अने आपणे जेटला जेटला शास्त्रों ने भणीए तो एनी अंदर भगवान ने हमेशा साकार ज बताव्या छे, अने भगवान जो निराकार होय तो आटली मोटी साकार सृष्टिनु सर्जन भगवान केवी रीते करे? माटे गुरुदेव शास्त्रोनी अंदर पर प्रमाणो आपेला छे एम कहीने बे त्रण प्रमाण आप्या कि आटली आटली जग्याए बतावेलू छे कि भगवान साकार छे। त्यारे पहेला शिष्यो कहे छे कि आ गुरुदेव आ वात साची, एटले गुरु ने तो दाजा ऊपर डाम देवना, पोते खोटा पड़े।
रामानुजनो जवाब साचो पड़ो उपरा उपर मान भंग थयो अने माने करी नाने रुवड़े रुवड़े लाई लगवा मंडी के ज्यां सुधी रामानुज अहीं कांचीपुरम में हशे त्यां सुधी कायम ने माटे मारे नीचू जोवानु रहेशे। राजाए पण एने मान आपे छे माटे गम्मे ते उपाय करीने रामानुजने मरावी नाखो। पोतानो शिष्य ब्राह्मणनो दीकरो अने आवो मोटो विद्वान पण छताय मान वस्तु बहु भूंडी छे। आवो मनने अंदर विचार थयो रामानुजने कहे छे के ते तो बधाय शास्त्रो भणी लीधा अने मारा करताय तने जवाब सारा आवडे तू मारी सामे आजकाल राजा मान आपे એટલે બોલવા માંડ્યો છો માટે કાલથી તું અહીંયા ભણવા માટે આવીશ નહીં। રામાનુજ કે ભલે ગુરુદેવ જેવી તમારી આજ્ઞા કાલથી હું નહીં આવું। એટલે રામાનુજ પછી વિદ્યા ભણવા પાઠશાળામાં આવતા નહોતા। હવે આ બાજુ શિષ્યોને ભેગા કરીને યમુનાચાર્યજી કહે છે કે રામાનુજના પગ ધોઈએ અને એનું પાણી પાયે કરી અને કાંઈ બ્રહ્મ રાક્ષસ જાય નહીં। આ તો કાગડાને બેસવું અને ડાળને પડવું કાગતાલી ન્યાય બન્યો છે અને ગુરુ હૈયાત હોય ને લોકો શિષ્યને પૂજે તો એણે કરીને ગુરુની આબરૂ જાય માટે મને તો એટલું અપમાન થયું તો એમ થાય છે કે આપઘાત કરીને મરું। ત્યારે બધા શિષ્યો કહે છે ગુરુદેવ એમાં કંઈ તમારે થોડું મરવાનું હોય, તમે જે કહો એ ઉપાય અમે કરીએ। ગુરુ આંખમાંથી આંસુડા માંડા પાડવા એટલે શિષ્યોને દુઃખ થયું। શિષ્યો કહે છે ગુરુદેવ તમે જો અત્યારે આજ્ઞા કરો ને તો અત્યારે ને અત્યારે જઈને કપટ કરીને રામાનુજને જીવથી અમે મારી નાખીએ। ત્યારે ગુરુ કહે છે કે એવી રીતે મારીએ તો આપણી માથે દોષ આવે, રાજાને ખ્યાલ આવી જાય, માટે એવું નથી કરવું, પણ એવો કંઈક ઈલાજ કરો કે એને ક્યાંક બહાર ગામ લઈ જઈ અને મારી નાખીએ। આવો મનને અંદર નક્કી કર્યું। શિષ્યો કહે છે ગુરુજી તમે જે ઉપાય બતાવો એ કરીએ, તો કે આપણે તીર્થયાત્રા કરવા માટે જઈએ અને ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા ઊંડા પાણીમાં જઈએ, વાણમાં બેસીને જવાનું હોય અને એ વખતે તમે એને ધક્કો મારી દેજો એટલે પછી એવું કહેવાશે કે સ્નાન કરતા નદીમાં બુડી મર્યો। શિષ્યો કહે છે કે ગુરુદેવ આ ઉપાય તમે બહુ સારો વિચાર્યો, પણ રામાનુજ આપણા આશ્રમમાં આવતા નથી તો એને બોલાવવા તો પડશે ને। ત્યારે યમુનાચાર્યજી કહે છે કે એને તમે એવું કહેજો કે ગુરુ તમને બોલાવે છે, એ બહુ નિર્માની છે એટલે તરત આવશે। બે શિષ્યોએ જઈ એને વાત કરી કે તમને ગુરુદેવ યાદ કરે છે, એટલે રામાનુજ આવી અને ગુરુને દંડવટ કરીને પગે લાગીને સામે બેઠા અને કહે છે ગુરુદેવ મને કેમ બોલાવ્યો। ત્યારે યમુનાચાર્યજી કહે છે કે અમારી પાસે તો વિદ્યા ભણ્યો તો બધાય શિષ્યોને અમારે યાત્રા કરવા માટે લઈ જવા છે, તો મને તો યાદ આવી ગયો તને તીર્થક્ષેત્રમાં જવાનો ખૂબ ભાવ છે તો અમારી સાથે તારે યાત્રામાં આવવાનું છે। રામાનુજનું હૃદય તો એકદમ નિખાલસ એટલે કહે છે કે કાંઈ વાંધો નહીં, ત્રિવેણીમાં નાહવાની મારે ઘણાય સમયથી ઈચ્છા છે માટે હું તમારી સાથે આવીશ। ક્યારે નીકળવાનું, તો કે આવતીકાલે વહેલી સવારે નીકળવાનું છે, તમામ પાઠશાળાના વિદ્યાર્થીઓને સાથે લઈ જવાના છે, યાત્રા કરીને આવીએ ત્યાં સુધી આપણી પાઠશાળા બંધ રહેશે। રામાનુજાચાર્યજી તરત જ તૈયાર થયા, પોતાને ઘેર જઈ અને માને વાત કરી છે કે માં ગુરુને મારી સાથે વેર બંધાયેલો, પણ ભગવાનને પ્રાર્થના હું કાયમ કરતો એટલે ગુરુને સદબુદ્ધિ સૂજી છે તો એ યાત્રા કરવા માટે જાય અને મને સાથે લઈ જવાના છે તો હું યાત્રા કરવા માટે જાઉં, મને આશીર્વાદ આપ, ગુરુનો રાજીપો મળે, તારો રાજીપો મળે અને યાત્રા કરી તમામ તીર્થોમાં સ્નાન કરીને હું પાછો આવીશ। માતાએ આશીર્વાદ આપ્યા કે જા ભગવાન કાયમ તારી ભેરે રહેશે। આ રીતે માતાના આશીર્વાદ લઈ અને તમામ શિષ્યોને ભેગા રામાનુજ પણ ભળી ગયા। બીજા જે જે શિષ્યો હતા એની ભેગા રામાનુજાચાર્યજીના માસિયાઈ ભાઈ ગોવિંદાચાર્ય હતા અને આ ગોવિંદાચાર્યજીને ખ્યાલ હતો કે રામાનુજને કપટ કરીને મરાવવા માટે યાત્રામાં લઈ જાય છે। બધાય રસ્તામાં ચાલ્યા જાય, હવે ગમે એમ તોય લોહીનો સંબંધ હોય એટલે દયા તો આવે જ,
रामानुज ने एक बाजू बोलावीने कहे छे के रामानुज तमे हृदयना बहु भोळा छो, केम? तो के आ यात्रा तमने मारी नाखवा माटे काढेली छे। कोई पण तीर्थमां जाय धक्को मारीने तमने जळमां बुडाडी देशे माटे रामानुज चेततो नर सदाई सुखी। नदीओनी अंदर स्नान करवा जाओ तो कांठे बेसीने नाजो, क्यारेय पण अंदर प्रवेश करशो नहीं। आ रीते कह्युं। रामानुजे तरत ज आ वातने लक्ष्मण लई लीधी अने भगवान ने प्रार्थना करी छे के तमारा आशीर्वाद थी जन्मो छूं अने तमे ज मारू रखेवाळो करजो। मने तो कोई वांधो नथी शरीर पड़े एमां, पण मारी माता अने मारी स्त्री एने बीजो कोई आधार नथी। भगवान भक्तनी प्रार्थना सांभळी सांजना समये बधाए चाल्या जाए। बपोर पछीनो समय सांज पड़वा आवी छे, एमां अचानक विंध्याचल पर्वतनी तळेटीए ज्यां पहोंच्या त्यां तो जबरदस्त वावाझोडुं थयुं અને અતિશય વરસાદ પડવા માંડ્યો। જેને જ્યાં જગ્યા મળીને ત્યાં બધાએ કોઈ ગુફાઓમાં કોઈ બખોલીઓમાં કોઈ ઝાડવાના થડ નીચે માંડ્યા ભાગવા। વરસાદથી બચવા માટે બધા જ જુદા પડી ગયા અને 2-3 કલાક સુધી આ વાવાઝોડું રહ્યું અને ત્યાં સુધીમાં તો સૂર્ય અસ્ત થઈ ગયો। અતિશય અંધારું થયું, કોઈને કાંઈ દેખાતું નથી, આખો સંગ જુદો જુદો વિખાઈ ગયો। અને રામાનુજ રસ્તો ભૂલ્યા એટલે રામાનુજ બીજા માર્ગે ચડી ગયા। હવે આ બાજુ ગુરુએ બધા શિષ્યોને બોલાવ્યા, સાદ પાડ્યો, એટલે જેટલા બધા શિષ્યો હતા એ ગુરુની પાસે આડે અવળે હશે ત્યાંથી આવીને ભેગા થયા। બધા શિષ્યો આવી ગયા પણ રામાનુજ એક આવ્યા નહીં। એટલે ગુરુ કહે છે કે રામાનુજ ક્યાં? તો કે ગુરુદેવ કંઈ ખ્યાલ નથી, આ પર્વતની તળેટી મોટા મોટા ઝરણા અને નદીઓ ચાલી જાય, વાવાઝોડામાં કોણ ક્યાં ગયું એની કોઈને ખબર નથી। તો ગુરુદેવ એવું લાગે છે કે કદાચ આ વાવાઝોડામાં આ ઝરણાઓના પાણીના મોટા પ્રવાહમાં રામાનુજ ક્યાંક તણાઈ ગયા હશે। એટલે ગુરુએ ઉપર ઉપરથી શોક કર્યો, રડવા માંડ્યા અને પોતાના અંગત શિષ્યોને બોલાવીને કહે છે પરબારું પતી ગયું, આપણે એને મારવા માટે જ લઈ આવેલા, માટે હવે ક્યાંય આગળ આપણે જવું નથી, આપણે હવે પાછા વળી જઈએ, એમ વિચારી અને સંઘ પાછો વળ્યો। અને રામાનુજ તો અવળે માર્ગે ચડી ગયેલા એટલે ઘણા દૂર દૂર નીકળી ગયા, પણ ક્યાંય ગુરુ વગેરેનો કોઈનો પત્તો લાગ્યો નહીં। અને મધ્યરાત્રિ થવા આવેલી એક જગ્યાએ વૃક્ષ નીચે બેઠા વિચાર કરે કે આ ઘોર અંધારું છે, ચોમાસાનો સમય અને આગળ ક્યાંય જવાય એવું નથી। એટલે રામાનુજ એક ઝાડ નીચે જઈને જ્યાં બેઠા અને એ જ વખતે એક શિકારી પોતાની સ્ત્રીની સાથે ત્યાં બેઠેલો જોયો, એના હાથમાં ધનુષ્ય બાણ હતા। એટલે રામાનુજે પૂછ્યું કે આગળ ત્રિવેણી સંગમ જવા માટેનો રસ્તો કયો? તો કે અહીંયાથી સીધો રસ્તો ત્રિવેણી સંગમ જાય છે, તમે રસ્તો ભૂલ્યા લાગો છો, આવા ચોમાસામાં એકલા તમારે ત્યાં શા માટે જવું છે? તો કે હું મારા ગુરુજીની સાથે યાત્રા કરવા માટે નીકળેલો અને હું એનાથી અલગ પડી ગયો છું। ત્યારે પેલો શિકારી કહે છે કે તમારું નામ શું? તો કે મારું નામ રામાનુજ છે। શિકારી કહે છે કરે રામાનુજ તમે જરાય ચિંતા કરશો નહીં, આ જ જંગલની અંદર અમે કાયમને માટે ફરનારા અમે બંને અહીંયા બેઠા છીએ, તમે નિરાતે સૂઈ જાઓ, સવાર પડે એટલે હું તમને રસ્તો બતાવીશ, તમારું ગામ કયું છે? ત્યારે રામાનુજ કહે છે કે અમારું ગામ ભૂતપુરી છે। તો કે આવો ચોમાસાનો સમય ત્રિવેણી સંગમે અત્યારે જવાય નહીં, માટે હું તમને સવારે ભૂતપુરીનો રસ્તો બતાવું, એ રસ્તે તમે ઘર ભેગા થઈ જજો। રામાનુજ કહે છે ભલે, આ શિકારીના ઉપર વિશ્વાસ આવ્યો એટલે રામાનુજ ત્યાં પથારી કરીને લંબાવીને સૂતા અને સવારે જ્યાં જાગ્યા ત્યાં તો શિકારી પણ નહીં, એની સ્ત્રી પણ નહીં અને પોતે એકલા જ બેઠેલા સાક્ષાત ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી ભક્તની રક્ષા કરવા માટે એની પાસે આવેલા। આખી રાત સુધી ભગવાને એને ચોકી કરી
અને સવારમાં એને કીધેલું કે તમે જે રસ્તે જાવ એ ત્રિવેણીનો રસ્તો છે, માટે પાછા વળી જાજો. એટલે તરત જ એના કહેવાથી રામાનુજ પાછા વળી ગયા. સવારે જાગીને જોયું તો કોઈને જોયા નહીં, પણ બાજુમાં પયસ્વિની નામની નદી ચાલી જાય છે. એ નદી જોઈ અને રામાનુજે એમાં સ્નાન કર્યું અને મનમાં વિચાર કર્યો કે દાસના દુશ્મન હરી કદી થાય નહીં, મારે કેટલું ધ્યાન રાખવું પડે અને ગુરુની સાથે કેટલોય કંકાસ થાત અને એ મને માર્યા વગર મૂકેત નહીં, પણ આજ ભગવાને જે કર્યું એ બરોબર જ કર્યું છે. પયસ્વીની નદીની અંદર સ્નાન કર્યું અને નક્કી કર્યું કે જેનું રક્ષણ સર્જનહાર કરે એને કોઈ પણ આ દુનિયામાં મારી શકે નહીં, રામ જેના રખવાળા કરે એનો વાળ વાંકો કોણ કરે. રામાનુજને તો ક્યાંય આનંદ સમાતો નથી અને ઉતાવળા ઉતાવળા પાછા વળ્યા. પોતાને ઘેર આવી અને માતાને વાત કરી છે કે માં આવું થયેલું, ગુરુએ કપટ કરેલો, મને મારવા માટેનો ઉપાય કરેલો, પણ આપણા જે માસિયાઈ ભાઈ ગોવિંદ શાસ્ત્રી એમણે મને ચેતવી દીધેલો અને હું હજી ક્યાંય આગળ પાછો થાવ ત્યાર પહેલાં તો વાવાઝોડું થયું અને ગુરુ અને શિષ્યો બધાય મારાથી અલગ પડ્યા અને એક શિકારીએ આખી રાત બેસીને મારું ધ્યાન રાખ્યું અને એણે મને ઘરનો રસ્તો બતાવ્યો, એટલે હું અહીંયા પાછો આવ્યો છું. માતાજી અતિશય રાજી થયા. માં કહે છે કે શિકારી નહીં હોય એ સાક્ષાત ભગવાન છે, જે પશુઓનો શિકાર કરતો હોય એ માણસને કેમ મૂકે, પણ ભગવાને તારી રક્ષા કરી છે. સાચો ભાવ તે ગુરુની અંદર રાખો અને ગુરુના હૃદયમાં કપટ હતું એટલે એની મનોકામના બધી અધૂરી રહી ગઈ, તારો વાળ પણ વાંકો થયો નથી. માતા સ્ત્રી વગેરે બધાય ખૂબ રાજી થયા છે. ત્યાર પછી રામાનુજાચાર્યજી અનેક શાસ્ત્રોને ભણી અને અતિ વિદ્વાન થયા છે અને ભગવાને એને વિશિષ્ટાદ્વૈત મતના સ્થાપન માટે જ આ ભૂમંડળ ઉપર મોકલેલા. નિરાકારવાદ હતો એનો ઉત્થાપન કરી અને આ ધરતી ઉપર સાકારવાદની પોતે સ્થાપના કરી છે. જીવ, ઈશ્વર અને માયા આ ત્રણેય આદિ અનાદિના છે એવો મત પોતે પ્રવર્તાવ્યો. જીવ અને માયા ગમે એવા સમર્થ હોય પણ ભગવાનની આગળ તો પોતે પરાધીન છે. આવી પવિત્ર રીત એ રામાનુજાચાર્યજીએ પ્રવર્તાવી, ધર્મે સહિત ભક્તિ કરવી એવો આ વિશિષ્ટાદ્વૈત મત છે. અને જ્યારે માણસ ધર્મે સહિત ભક્તિ કરે ત્યારે જ માયાના મોહબંધનો છે એ છૂટે. પોતે કાંચીપુરમથી ભૂતપુરી આવી અને ત્યાં પોતાની ગાદી સ્થાપી અને બીજી ગાદી દક્ષિણ ભારતનું પવિત્ર તીર્થધામ જેને તોતાદ્રી કહેવામાં આવે છે, તો આ તોતાદ્રીની અંદર પણ ગાદી સ્થાપી અને જગમાં રામાનુજાચાર્યજીનો જય જયકાર કર્યો છે. વૈષ્ણવ સંપ્રદાયના એ મહાન આચાર્ય ગણાય છે. ઘણો સમય આ ધરતી ઉપર રહી અને રામાનુજ પોતાના સ્થાન પાતાળની અંદર પધાર્યા છે. તો આવી જે પવિત્ર રામાનુજાચાર્યજીની જન્મભૂમિ ભૂતપુરી એને ભગવાન શ્રી હરિએ પવિત્ર કરી અને મહારાજ ત્યાંથી તોતાદ્રી પધાર્યા છે. રામાનુજાચાર્યજીનું જે મુખ્ય ગાદીસ્થાન ગણાય છે, મુખ્ય મંદિરમાં મહારાજે લક્ષ્મીજી અને નારાયણ ભગવાનના દર્શન કર્યા, રામાનુજાચાર્યજીના પણ દર્શન કર્યા. ત્યાંના ત્યાગીઓ હતા એમાં મુખ્ય પંડિત ત્રિદંડી સંન્યાસી જીયર સ્વામી હતા. એની પાસે જઈ અને મહારાજ બેઠા, સારા વર્ણી તપસ્વી જાણી અને સ્વાગત કર્યું અને ભગવાન શ્રી હરિએ ત્યાં છાપો લીધી છે, મહારાજ ચક્રાંકિત થયા. એમને ગ્રંથ સાંભળ્યા, રામાનુજ સંપ્રદાયનું રહસ્ય જાણ્યું, એમની શુદ્ધ ઉપાસના જોઈ મહારાજ બહુ રાજી થયા. તમામ ત્યાંના જે ઉપાસકો હતા એ બધાએ નિર્વસની વ્યસની સ્ત્રી ધનના ત્યાગી આવું બધું હતું, પણ આ લોકોની અંદર એક એવો અવગુણ હતો કે સ્ત્રીઓની સાથે બોલવામાં એ કાંઈ બાધા માનતા નહીં. આચાર અને વ્યવહાર ખૂબ શુદ્ધ હતા, અભક્ષ વસ્તુનું ક્યારેય પણ ભક્ષણ કરતા નહીં. મહારાજ વિચાર કરે, ઘણાય સંપ્રદાયો અને ઘણાય મઠાધિપતિઓને જોયા,
ભેખધારીઓને જોયા પણ આના જેવું શુદ્ધ વર્તન ક્યાંય નથી એમ વિચારી અને મહારાજ ત્યાં ઘણો સમય રોકાયા છે. ભગવાન સ્ત્રી અને ધનનો ત્યાગ રાખે, સ્ત્રીની સામે જોતા નથી, બોલતા નથી. એક વખત ભગવાન શ્રી હરિ જીયર સ્વામીને પૂછવા લાગ્યા કે સ્ત્રીઓનો ત્યાગ ત્યાગીએ રાખવો એવું કહેવામાં આવ્યું છે, તો આનો અર્થ શું કરવો? કારણ કે જીયર સ્વામી સ્ત્રીઓની સાથે બોલતા. મહારાજ એવું તો ના કહી શકે કે તમે કેમ બોલો છો. એટલે મહારાજે પ્રશ્ન કર્યો, મહારાજ કે તમને મોટા વિદ્વાન અને ત્યાગી જાણીને પૂછું છું, તમે સાધુ છો અને સાધુ માટે સ્ત્રી દ્રવ્ય અને રસાસ્વાદ ત્રણેય મોટા બંધન કહેવાય, તો તમે તો મોટા છો અને અમે તો નાના કહેવાઈએ, એટલે અમને આ વસ્તુ સમજાતી નથી. અમે શાસ્ત્રોની અંદર સાંભળ્યું છે કે આ ત્રણનો ત્યાગ રાખવો જોઈએ અને તમે તમામ શાસ્ત્રોને ભણેલા છો અને છતાંય તમે સ્ત્રીઓ સાથે બોલો છો, તો આ શ્લોકોનો અર્થ તમે કઈ રીતનો કરો છો? આવું જ્યારે કહ્યું ત્યારે જીયર સ્વામીને બહુ ગમ્યું નહીં, પણ એ કાંઈ ન બોલ્યા. પણ એના શિષ્યો મહારાજને ખીજાવવા માંડ્યા કે નાનો બાળક થઈ અને મોટા બળિયાની સાથે વાત ભીડે છે, નાના મોઢે આટલી મોટી વાત કરે છે, ગરુડ હોય એ જ આકાશને માપી શકે અને તું મચ્છરિયા જેવો થઈને આકાશ જેવા અમારા ગુરુનું તળિયું માપવા બેઠો, માટે અહીંથી નીકળી જા. ભગવાન શ્રી હરિ કહે છે કે હું સવારે નીકળી જઈશ અને શિષ્યો તરત પાછળ દોડ્યા. તે મારે તો રાતે ને રાતે જ બધી વસ્તુઓ લઈ અને ત્યાંથી ભાગી નીકળ્યા. ભગવાન ત્યાંથી આગળ ફરતા ભારત દેશનો જેને દક્ષિણ છેડો કહેવામાં આવે છે, જ્યાં સમુદ્ર ભારત માતાના પગ પખાળી રહ્યો છે, એવા કુમારિકા નામના ક્ષેત્રની અંદર પધાર્યા છે, જેને આપણે કન્યાકુમારી કહીએ છીએ. કુદરતી સૌંદર્ય જ્યાંનું અનેરું છે, આખી દુનિયા કુદરતની મજા માણવા માટે આ કુમારિકા ક્ષેત્રમાં આવે અને આ ક્ષેત્રની અંદર બંગાળના ઉપસાગરમાં થતા ચંદ્રોદય અને અરબી સમુદ્રમાં થતો જે સૂર્યાસ્ત એને એક સાથે જોઈ શકાય છે, અને સવારે બંગાળના ઉપસાગરમાં થતો સૂર્યોદય અને અરબી સમુદ્રમાં થતો ચંદ્રાસ્ત એને પણ એક સાથે જોઈ શકાય છે. આ સૌંદર્યને માણવા કાયમને માટે ત્યાં લોકોનો ભીડો થાય. અહીંયા ત્રણ સાગરનો સંગમ છે. ભગવાન શ્રી હરિ આ ત્રિસાગર સંગમમાં સ્નાન કર્યું છે. ભારત દેશની એક અદ્ભુત વિભૂતિ એવા સ્વામી વિવેકાનંદજી, એનું સમુદ્રની મધ્ય સ્મારક છે જ્યાં સ્વામી વિવેકાનંદજીને આત્મદર્શન થયું છે, આત્મ સાક્ષાત્કાર થયો છે. અને આ જે સ્મારક છે એ જગ્યાએ પહેલાં એક મોટી ટેકરી હશે, સ્મારક તો હમણાં બંધાયું હોય, તો એ જગ્યાએ કુમારી અવસ્થામાં ભગવાન શિવજીને મેળવવા માટે પાર્વતીજીએ એક પગે ઊભા રહી અને સાધના કરી છે. ત્યાં આજે પણ મા ભવાનીનું એક પગલું, એક ચરણારવિંદ છે, અને એટલા માટે આને કન્યાકુમારી કહેવામાં આવે છે. કુમારી અવસ્થામાં ભવાની ત્યાં ઘણું બધું રહ્યા છે. તો આવું જે આ પવિત્ર સ્થાન, ભગવાન શ્રી હરિ સાગરને કિનારે મોટા મોટા પથ્થરો છે, એ પથ્થર ઉપર મૃગાજીને બિછાવી અને થોડી વાર બેઠા, ચારેય તરફ દ્રષ્ટિ ફેરવી અને સાગરને ધન્ય બનાવ્યો. આપણે આપણી નજરે જોઈ શકીએ કે ત્રણ બાજુથી સાગરના મોજા એક સાથે આવે અને ત્રણેય સાગરને આપણે અલગ અલગ રીતે નિહાળી શકીએ છીએ. એકનું મોજું ઝીલવા જાઓ ત્યાં બીજું આવીને પાડી દે, બીજાનું ઝીલવા જાઓ ત્યાં ત્રીજું આવીને પાડી દે. એક નદી હોય તો એટલી તોફાની હોય, તો ત્રણ દરિયા ભેગા થયા હોય એના તોફાનમાં તો શું કહેવાનું હોય. તો ભગવાન શ્રી હરિ ત્યાંથી કુમારી દેવીના મંદિરે આવ્યા છે, ભવાનીજીના દર્શન કર્યા. એમની નાસિકામાં એ વખતે 1 લાખની જેની કિંમત હતી એવો નાકની અંદર હીરો જળહળે છે. આપણે પણ જેના દર્શન કર્યા છે. 3 દિવસ મહારાજ આ કુમારિકા ક્ષેત્રની અંદર રોકાયા છે અને ત્યાંથી ભગવાન લંબે નારાયણ પધાર્યા છે. આમ તો આ ભગવાનનું નામ નમે નારાયણ છે, પણ આપણે બધાએ એનું નામ
लंबे नारायण करी नाख्यो, अति सुंदर भगवान नारायण नी मूर्ति छे। अनेक थांभलाओ उपर स्थित भगवान नुं आ भव्य मंदिर, अनेक मजला अने अनेक जेना दरवाजाओ छे एनी अंदर श्याम सुंदर विष्णु भगवान नी नयन रम्य मूर्ति छे। भगवाने एना दर्शन कर्या अने त्यांथी महाराज छोटे नारायण पधार्या छे। दक्षिणना तमाम मंदिरों करता अहींयानी मूर्ति नानी छे एटले एने छोटे नारायण कहेवामां आवे छे। खूब हरियाळीनी वच्चे आ स्थान आवेलुं छे। मंदिरनी विशाळता जोवी होय तो दक्षिण भारतमां ज मळे। आजे पण ए मंदिरोनी अंदर जूनी परंपरा प्रमाणे ठाकोरजीना गर्भगृहनी अंदर लाइटो नथी होती। आपणे दर्शन करवा जईए एटले सरस मजानी दीपमाळाओ जगमगती होय एटले पुजारी आपणने ठाकोरजीना मुखारविंद आगळ दीवो लई જઈને दर्शन करावे, मुखारविंद आगळ राखे, पछी पाछो आखा शरीर उपर दीवो फेरवे अने दर्शन करावे। पहला तो बारना मंदिर में लाइटो नहोती पण हवे वळी थोड़ी थोड़ी आवी गई छे। अने मंदिरना मोटा मोटा स्तंभ तमे जुओ तो संध्या आरती ज्यारे थाय त्यारे दरेक स्तंभ उपर घीना दीवा प्रगटाववामां आवे अने मंदिरनी कंईक अलौकिक शोभा होय। आपणे जोईए तो एम थाय के मूंझवण थाशे पण अंदर जईए तो टाढो हिमाळा जेवो मंदिरनुं वातावरण। एटला मोटा मोटा मंदिरो पण दक्षिण भारतनी खासियत ए के ठाकोरजीनुं गर्भगृह नानामां नानो। श्रीरंग भगवाननुं मंदिर आखा भारतमां मोटामां मोटुं छे पण ठाकोरजीनुं मस्तक आ दीवाले अडी गयुं छे। चरणारविंद पहली दीवाले अड़ी गया, गर्भगृह एकदम सांकड़ा। तो आ रीते भगवान विष्णुजी त्या बिराजे छे। छोटे नारायणना भगवान ने दर्शन कर्या, विष्णु भगवान ने पण महाराजना दर्शन थी अतिशय आनंद थयो छे। अने त्यांथी भगवान श्रीहरि केरला राज्य में आवेला पद्मनाभ क्षेत्र ने अंदर पधार्या छे, जेने तिरुअनंतपुर कहेवामां आवे छे। अपनी भाषा में जेने अपने त्रिवेंद्रम कही है, केरला नो जे पाटनगर छे। तो तिरुअनंतपुर, तिरु एटले लक्ष्मी, अनंत लक्ष्मी। पहला तो होय के न होय पण हमणा तो निकली एटले नाम सार्थक थयुं छे। तो पद्मनाभ भगवान नो सुंदर मजा नो मंदिर छे। 500 जेटला आ मंदिर ना मोटा मोटा स्तंभलाओ छे, विशाळ जेनी प्रदक्षिणा छे। काळा पत्थरमांथी आ मंदिर बनावामां आव्युं छे अने दक्षिण भारतमां सौथी मोटी 18 फूटनी लंबाईवाळी जो सूतेली मूर्ति होय तो ए भगवान पद्मनाभजीनी छे। विशाळ शेषय्या छे, एना उपर भगवान पड्या छे। श्याम सुंदर जेनी काया छे अने आ मंदिरना त्रण मोटा मोटा खंड छे। आपणा मंदिरनी अंदर जेम त्रण खंड छे, राधा कृष्ण देव, हरे कृष्ण महाराज अने सुखशय्या, एवी ज रीते मोटा मोटा त्रण खंड अहीं आवेला छे। पहला खंडनी अंदर जाए तो भगवानना मुखारविंदना दर्शन थाय, बीजा खंडमां जाए तो भगवानना नाभी कमळना दर्शन थाय, जेनी अंदर छूपु ब्रह्मांड जूथ वसे छे एवुं सुंदर भगवाननो उदर अने ए नाभीमांथी कमळ निकळेलुं छे एवा दर्शन थाय छे। अने त्यांथी छेल्ला खंडनी अंदर जईए तो भगवानना मोटा बन्ने चरणारविंद एना दर्शन थाय छे। भगवान श्री हरिए त्रणेय खंडनी अंदर दर्शन कर्या। बार रहेलो जे गरुड़ स्तंभ एनो भगवाने स्पर्श कर्यो छे। दक्षिण भारतमां जे स्तंभ होय ने एनो स्पर्श करवानो बहु महिमा छे। बार सुंदर मजानो सरोवर छे, एनी अंदर निर्मल नीर छे। भगवाने एनी अंदर स्नान करी सरोवरनी पवित्रताने वधारी छे अने त्यांथी भगवान जनार्दन पधार्या छे। सुंदर सागर किनारे जनार्दननुं मंदिर छे। अहींया ब्रह्माजीए यज्ञ करेलो श्याम वर्णनी महारमणीय चतुर्भुज विष्णु भगवाननी मूर्ति छे। मंदिरने घणाय पगथिया छे, एक एक पगथियाने चढ़ी अने भगवान श्री हरिए जनार्दन भगवानना दर्शन कर्या। सागरमां स्नान कर्युं छे, तीर्थने पावन करी मुमुक्षुजनोने दर्शन आपता, पापीओने पावन करता, खुल्ले चरणे विचरता, अनेक गाम नगरो वनो वगैरेने पवित्र करता। महाराज आदि केशव पधारे, हवे थोड़ाक दौड़ावा पड़शे ने।
कारण के आपणी पासे समय ओछो अने कथा घणी लांबी, एक एक तीर्थनो एटलो सरस मजानो परिचय छे, दरेक मंदिरोना जुदा जुदा रहस्य छे। पण अमे एवुं विचार्युं के जे दिवसे टाइम मळे ते दिवसे खाली यात्रानी ज कथा करवी, को जेथी करी अने तमने बधा जे तीर्थो छे एनो परिचय आपणे सारी रीते आपी शकीए। आमां हुं तीर्थ परिचय आपवा जाऊं त्यां बीजी कथाओ पड़ी रहे, एटले जे जे स्थाननी अंदर आपणे यात्रा करीए तमाम स्थाननो महिमा 7 दिवसनी सप्ताह गोठवीने व्यवस्थित रीते विस्तारथी समझावीए तो आपणा हृदयमां ए जल्दी ઉતરે। આ બે વસ્તુ ભેગી થાય, ખીચડી અને ચા, એટલે બહુ મજા નો આવે, એકેયનો સ્વાદ નો આવે, ખીચડીનોય નહીં અને ચાનોય નહીં, આ બે ભેગું કેમ ખાવું? શેરડીને રોટલી જોડે ખાતા હોઈએ એવું લાગે, એકને અંદર ઉતારવું ને એકને કાં તો બે અંદર વયું જાય છે ને કાં બે બહાર નીકળી જાય છે, માટે એનો પ્રોગ્રામ આપણે પછી રાખીશું। બધા જ મંદિરના ભવ્ય ઇતિહાસો આપણી સંસ્કૃતિની અંદર પડ્યા છે, તો ભગવાનને થોડાક સ્પીડમાં ચલાવીએ। મહારાજ આદિકેશવ પધાર્યા, સુંદર મજાનું મંદિર છે અને તામ્રપર્ણી નામે નદી વહે છે। આ નદીને પુનિત કરવા માટે ભગવાને સ્નાન કર્યું। તમે 5 દિવસથી આ કથાને સાંભળી રહ્યા છો, જે જે તીર્થસ્થાનમાં ભગવાન પહોંચે ત્યાં બધે સવાર જ પડ્યું હશે, જ્યાં જ્યાં નદી આવી, જ્યાં સરોવર અને તળાવ આવ્યો ત્યાં ભગવાને દરેક જગ્યાએ સ્નાન કર્યું છે। સવારે સ્નાન કરીને મહારાજ નીકળે, કલાક પછી બીજી નદી આવે એટલે તરત જ એ નદીમાં સ્નાન કરે, તો શું ભગવાન પવિત્ર થવા માટે સ્નાન કરતા હશે? તીર્થને પવિત્ર બનાવવા માટે સ્નાન કરે છે। આપણને યાત્રામાં વારે વારે નાવાનું હોય ને તો અતિ આળસ થાય, કે ઘડીએ ઘડીએ કપડાં સુકાયા ન હોય ને વારે વારે નાયા કરવું, તો મહારાજ બધા જ તીર્થોમાં નાયા, તીર્થમાં જઈ અને સ્નાન કરીએ તો તન અને મન બંનેની શુદ્ધિ થાય, મનથી જે કાંઈ કર્મ થયા હોય એ પણ બળી જાય અને આ શરીર દ્વારા કાંઈ ખોટું કામ થયું હોય તો એમાંથી પણ મુક્તિ મળે છે। ભગવાનના તમામ અવતારો, મોટા મોટા સંતો ઋષિમુનિઓ જેની અંદર સ્નાન કરતા હોય તો એની માટી, એનું જળ, આ બધું અતિ પવિત્ર ગણાય। જળ ન હોય તો આપણે એની પવિત્ર માટીને લઈને આપણે મસ્તકે ચડાવીએ તોય પણ સ્નાન કર્યા જેવું જ ફળ મળે છે। અને આ મનુષ્ય દેહથી માણસે જાણે અજાણે કેટલાય કર્મ કર્યા હોય, અને એટલા માટે તો છેલ્લી અવસ્થામાં યાત્રામાં જાય કે બધું ભેગું એક સાથે ઠેકાણે થઈ જાય, તો હજારો રૂપિયાનો ખર્ચો કરીને, મોંઘો સમય બગાડીને, કેટલાય હેરાન થઈને આપણે જતા હોઈએ અને ત્યાં જઈને દરેક જગ્યાએ સ્નાન ન કરીએ તો આપણે તીર્થનો કાંઈ મહિમા સમજ્યા જ નથી। માટે દેહને આત્માને પવિત્ર કરવા માટે ક્યાંય પણ ગયા હોઈએ તો સ્નાન જરૂર કરવું, મહિમા અને ભાવ હોય તો તીર્થનું ફળ મળે। એકને જોઈને બીજું પડે ને બીજાને જોઈને ત્રીજું પડે, ઓલા ઘેટાની જેમ, તો તીર્થયાત્રાનું કોઈ પણ ફળ મળતું નથી। માટે ભગવાન શ્રી હરિ સ્નાન એટલા માટે કરે છે કે તીર્થો પવિત્ર થાય, અને આપણા જેવાના અપવિત્ર ખોળિયા પણ ત્યાં સ્નાન કરવાથી પવિત્ર બને એટલા માટે દરેક તીર્થોને પાવન કરે છે। અને આદિ કેશવથી હવે ભગવાન આગળ જાય છે, અને આગળ જતાં સુંદરપુર નામનું એક ગામ આવ્યું છે, પણ એ કથાને આપણે આવતીકાલે સવારે, અત્યારે ભગવાનના મંગલ નામ સાથે કથાને વિરામ। બોલો સ્વામિનારાયણ ભગવાન ની જય, હરિ કૃષ્ણ મહારાજ।